Sandhan. All Gujarat Integrated Classroom. Satellite na madhyam thi jodti kadi, etle Sandhan. Namaste vidyarthi mitro. Sandhan anvay prastut. Vyakhyan madani ajni kadi ma aap sabnu hu swagat karu chu. Vidyarthi mitro, ajno aapno vishay che utpadan na sadhano. અને આ સેમેસ્ટર 1 માં અભ્યાસક્રમમાં ગુજરાત યુનિવર્સિટી તરફથી તેમજ શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટીમાં પણ મુકેલ છે. તો આજે આપણે આ એક બહુ વિશદ ટોપિક છે અને એની ચર્ચા કરીશું. ઉત્પાદનના સાધનો, તો એનું જ્યારે આપણે વિભાજન કરીએ છીએ ત્યારે સૌથી પહેલો શબ્દ આવે છે ઉત્પાદન અને પછી શબ્દ આવે છે સાધનો. તો સૌથી પહેલા તો આપણે એ થોડું જાણવાનો પ્રયત્ન કરીશું કે ઉત્પાદન એટલે શું, એની જરૂરત કેમ પડે છે. વિદ્યાર્થી મિત્રો, તમે સવારે ઉઠો છો ત્યાંથી તે રાત્રે તમે પથારીમાં સુવા જાઓ ત્યાં સુધી તમે કોઈ દિવસ એવું વિચાર્યું છે કે તમે કઈ કઈ વસ્તુનો ઉપભોગ કરો છો, કઈ કઈ વસ્તુ તમે વાપરો છો? જો તમે સવારે ઉઠીને સૌથી પહેલાં બ્રશ કરતા હશો, ટૂથપેસ્ટ લેતા હશો, ત્યાર પછી તમે ચા નાસ્તો કરતા હશો, તો આવી વસ્તુઓનું તમે જો લિસ્ટ બનાવો તો દિવસ દરમિયાન અસંખ્ય વસ્તુઓ તમને એનું મોટું લિસ્ટ બની શકે તેમ છે. તો તમને ક્યારેક એવો મનમાં પ્રશ્ન થતો હશે કે આ વસ્તુ કોણે બનાવી હશે, શા માટે બનાવી હશે, જો આ વસ્તુ ન બની હોત તો આપણું જીવન કેવું હોત? એટલે ઉત્પાદનનું જે મહત્વ છે એ આપણને અહીંયાથી સમજાય છે કે જો ઉત્પાદન ન થાય તો પછી વપરાશ પણ ન થાય, અને વપરાશ ન થાય તો આપણું જીવન ધોરણ પણ ઘણું નીચું રહે. આપણે અર્થશાસ્ત્ર વિશેનો અભ્યાસ કરીએ તો આમ અર્થશાસ્ત્રનો જો બૃહદ ક્ષેત્રમાં આપણે એને લઈએ તો એના અભ્યાસક્રમમાં ચાર વસ્તુ બહુ મહત્વની છે. જોકે આમ તો એનું કાર્યક્ષેત્ર બહુ જ વિસ્તૃત છે, પણ આપણે અભ્યાસની સરળતા ખાતર એને ચાર વિભાગમાં વહેંચીએ છીએ, જેમાં ઉત્પાદન, ત્યાર પછી વપરાશ, ત્યાર પછી વહેંચણી અને વિનિમય. આ અર્થશાસ્ત્રના ચાર બહુ જ અગત્યના વિભાગો છે. એમાં ઉત્પાદન, આજે આપણે ઉત્પાદન અને ઉત્પાદનના સાધનો એ વિષય પર જઈ રહ્યા છે. ઉત્પાદન એ પુરવઠા સાથે સંકળાયેલી વસ્તુ છે, ઉત્પાદકો સાથે સંકળાયેલી વસ્તુ છે, અને એટલે અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રના જે ચાર વિભાગ છે એમાંનો આજનો આપણો જે વિભાગ છે તે ઉત્પાદન સાથે સંકળાયેલો છે. તો સૌથી પહેલાં આપણને પ્રશ્ન એ થાય કે ઉત્પાદન એટલે શું અને એની જરૂરત કેમ પડે છે. વિદ્યાર્થી મિત્રો, જો આપણે આપણી જે વસ્તુઓ વાપરીએ છીએ એ બધી જ વસ્તુઓ આપણને કુદરત તરફથી મુક્ત રીતે મળી આવતી હોત અને આપણી ઈચ્છા થાય તે પ્રમાણે આપણી સમક્ષ આવી જતી હોત, જેમ કે તમે નાનપણમાં વાર્તા સાંભળી હશે અલ્લાઉદ્દીનનો જાદુઈ ચિરાગ, કે ઘસીએ એટલે જીન હાજર થાય છે અને આપણી મનગમતી વસ્તુ જે માંગીએ તે આપણી સમક્ષ મૂકી દે છે, તો એવું કંઈક હોત તો જીવનમાં આપણે કંઈ ઉત્પાદન કરવાની કે કંઈ માથાકૂટ કરવાની જરૂર પડત નહીં, કોઈ પરિશ્રમ કરવાની જરૂર ન પડત. પણ એવું નથી. વાસ્તવમાં કુદરત મહેરબાન છે ખરી, પણ એટલી બધી મહેરબાન નથી કે આપણે તમામ વસ્તુઓ સીધે સીધી અવસ્થામાં વાપરી શકીએ. દાખલા તરીકે કુદરત તરફથી આપણને કેટલીક એવી વસ્તુઓ, મુક્ત વસ્તુઓ, ફ્રી ગુડ્સ જેને આપણે કહી શકીએ એ મળેલ છે કે જેનો આપણે સીધો વપરાશ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, ઓક્સિજન છે, પાણી છે, સૂર્યપ્રકાશ છે, આ બધી વસ્તુ એવી છે કે જે આપણને કોઈપણ પ્રકારની કિંમત કર્યા વગર, કોઈપણ પ્રકારનો શ્રમ કર્યા વગર સીધે સીધું ઉપલબ્ધ છે. જેમ કે આપણે એક, તમે વિચાર કરો કે એક જ દિવસમાં આપણને સૂરજ કેટલા મેગાવોટ, કેટલા કિલોવોટ પ્રકાશ આપતો હશે એનો કોઈ હિસાબ નથી. એ જ પ્રમાણે ઓક્સિજન આપણા જીવન માટે ખૂબ જરૂરી છે, પણ ફ્રી છે, આપણને મફતમાં મળે છે, એટલે આપણે એનું કોઈ ઉત્પાદન કરવું પડતું નથી. પણ આવી વસ્તુઓ કેટલી કે જે કુદરતી અવસ્થામાં મળી આવતી હોય અને આપણે એનો સીધે સીધો વપરાશ કરતા હોઈએ, તો એવી વસ્તુઓનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. મોટાભાગની વસ્તુઓ એવી છે કે જેનું આપણે ઉત્પાદન કરવું પડે છે, જે મેટર પદાર્થ આપણને કુદરતી અવસ્થામાં મળે છે એના ઉપર કંઈક પ્રક્રિયા કરવી પડે છે, કંઈક પ્રોસેસ કરવી પડે છે, ત્યાર પછી તે વપરાશજન્ય બનતું હોય છે. તો ઉત્પાદન એટલે કોઈ એક પદાર્થ મેટરના તુષ્ટિગુણમાં વધારો કરવો કે જેથી કરીને એ વપરાશજન્ય બની શકે અને એ રીતે એના મૂલ્યમાં વૃદ્ધિ થાય. ઉત્પાદનની પ્રક્રિયા એ એવી છે કે જેમાં જે પદાર્થના મૂલ્યમાં, જે પદાર્થ ઉપર આપણે પ્રોસેસ કરીએ છીએ ઉત્પાદનની, એના વપરાશ મૂલ્યમાં વધારો થતો હોય છે. દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું તો તમને ખ્યાલ આવશે કે કોઈ એક સુથાર, કોઈ એક લાકડાનો લોગ હોય, લાકડાનો ટુકડો હોય, એનામાંથી જો એ ટેબલ બનાવે તો એણે ટેબલનું ઉત્પાદન કર્યું કહેવાય. એ જ પ્રમાણે કોઈ એક
કુંભાર છે કે જે તળાવમાંથી જે માટી મળી આવે છે એને યોગ્ય શેપ આપે અને એનામાંથી ઈંટ બનાવે અથવા તો માટલું બનાવે તો એ પણ એક વસ્તુનું ઉત્પાદન થયું કહેવાય. એ જ પ્રમાણે જ્યારે સુગર કેનમાંથી આપણે ખાંડ બનાવીએ છીએ શેરડીમાંથી કે પેપરના પલ્પમાંથી જ્યારે આપણે કાગળ બનાવીએ છીએ તો આ જુદા જુદા ઉત્પાદનના ઉદાહરણો છે. અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે આપણે કોઈ વસ્તુનું સર્જન કરતા નથી. જેમ કે આપણે હમણાં જ જોયું કે સુથાર જે છે એ લાકડાના લોગની મદદથી ટેબલ બનાવે છે, પણ લાકડું પહેલાંથી જ હતું, એણે લાકડાનું સર્જન કર્યું નથી. કારણ કે મિત્રો, તમે જાણો છો કે શક્તિનું સર્જન અને વિનાશ શક્ય જ નથી. આઇન્સ્ટાઈન જેવું કહી ગયા છે કે કોઈ પણ પદાર્થનું નિર્માણ થઈ શકતું નથી અને એનો વિનાશ પણ થઈ શકતો નથી. આપણે એ રેતીનો કણ પણ એક બનાવી શકતા નથી. એ હકીકત આપણે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. આપણે ઘણામાં ઘણું શું કરી શકીએ છીએ કે જે કુદરતી અવસ્થામાં આપણને જે પદાર્થો મળ્યા છે એને આપણે વપરાશ ભોગ્ય બનાવીએ છીએ અને એના મૂલ્યમાં વૃદ્ધિ કરીએ છીએ. તો ટૂંકમાં કુદરતી અવસ્થામાં રહેલા પદાર્થોના મૂલ્યની જે વૃદ્ધિ થાય અને સંપત્તિનું જે સર્જન થાય છે એને ઉત્પાદનની પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે આ જે પ્રક્રિયાઓ થાય છે એ જુદા જુદા સ્વરૂપમાં થતી હોય છે. દાખલા તરીકે કેટલીક ચીજો એવી હોય છે કે જેના સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે તો એના મૂલ્યમાં વૃદ્ધિ થતી હોય છે, એના તુષ્ટિગુણમાં વધારો થતો હોય છે. દાખલા તરીકે મેં તમને હમણાં જ એક્ઝામ્પલ આપ્યું કે માટીમાંથી જ્યારે ઈંટ બનાવવામાં આવે અથવા તો રૂ છે, કોટન છે, એનામાંથી જ્યારે આપણે કાપડ બનાવીએ છીએ તો અહીંયા વસ્તુના સ્વરૂપમાં રૂપાંતર થાય છે. તો વસ્તુના સ્વરૂપમાં જ્યારે રૂપાંતર થાય તો એ ઉત્પાદનની પ્રક્રિયાનો એક ભાગ છે અને એમાં વસ્તુના તુષ્ટિગુણમાં વધારો થાય છે અને વસ્તુ ઉપભોગજન્ય બને છે. કારણ કે આપણે સીધે સીધું કોટન પહેરી શકતા નથી. એ જ રીતે આપણે જ્યારે લાકડાનું લોગ હોય તો એનો સીધે સીધો ઉપયોગ કરશું તો આપણને ઇન્કન્વિનિયન્ટ રહેશે, પણ એનામાંથી આપણે જો કંઈ ટેબલ ખુરશી કે પલંગ કે કંઈ પણ બનાવ્યું હોય તો એ આપણી જરૂરિયાતને વધારે સારી રીતે સંતોષી શકે છે. તો આ રીતે સ્વરૂપ તુષ્ટિગુણ દ્વારા આપણે ઉત્પાદનની પ્રક્રિયા હાથ ઉપર ધરતા હોઈએ છીએ. જે પ્રક્રિયા મૂલ્ય વૃદ્ધિ કરે છે એ તમામનો સમાવેશ ઉત્પાદન પ્રક્રિયામાં થાય છે. બીજી એક પદ્ધતિ એવી છે કે જેમાં સ્થળાંતર કરીને વસ્તુના મૂલ્યમાં વૃદ્ધિ કરવામાં આવતી હોય. દાખલા તરીકે અમુક જગ્યાએ વસ્તુનો પુરવઠો ખૂબ વધારે હોય તો એની કિંમત ત્યાં નીચે રહેતી હોય, પણ જ્યાં એ વસ્તુનો પુરવઠો ઓછો છે અને જ્યાં એની માંગ વધારે છે, જ્યાં એની કિંમત વધારે રહેતી હોય તો જ્યાં વધારે પૂરતી છે, નીચી કિંમત છે, ત્યાંથી જ્યાં વધારે માંગ છે અને ખૂબ ઊંચી કિંમત છે ત્યાં જો વસ્તુનું સ્થળાંતર કરવામાં આવે તો તેનાથી પણ વસ્તુની મૂલ્યમાં વૃદ્ધિ થાય છે. દાખલા તરીકે નદી કિનારે રેતી એમને એમ પડી રહી હોય છે, પથ્થર એમને એમ પડ્યા રહ્યા હોય છે, પણ જો આ નદી કિનારાની રેતી અને પથ્થરનું આપણે શહેરોમાં કન્સ્ટ્રક્શનના કામકાજ માટે એનું સ્થળાંતર કરીએ તો એના મૂલ્યમાં વૃદ્ધિ થાય છે, એની ઉપયોગિતામાં વૃદ્ધિ થાય છે. તો અહીંયા ફરીથી આપણે કંઈક સંપત્તિનું સર્જન કરીએ છીએ, ઉપયોગિતા મૂલ્યમાં વધારો કરીએ છીએ. તો આ રીતે સ્થળાંતર દ્વારા પણ ઉત્પાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ત્રીજી વસ્તુ છે સમયાંતર. મિત્રો, જ્યારે કેટલીક વસ્તુ એવી છે, એવી હોય છે સિઝનલ, કે અમુક સિઝનમાં એનું ખૂબ પ્રોડક્શન થતું હોય પણ એનો જે વપરાશ છે એ સમયના પટ ઉપર ફેલાયેલો હોય છે. દાખલા તરીકે ઘઉં, તો ઘઉં અમુક સિઝનમાં ઉત્પન્ન થાય છે પણ એની વપરાશ આપણે બારે માસ કરતા હોઈએ છીએ. એ જ પ્રમાણે ફળફળાદી છે, શાકભાજી છે, આ બધી જેના ઉપર હવામાન, કુદરતી પરિબળો ખૂબ અસર કરતા હોય તો એ પોતાના સિઝન પ્રમાણે જ ઉત્પન્ન થાય છે. સફરજન અમુક સિઝનમાં ઉત્પન્ન થાય પણ એનો જો આપણે સંગ્રહ કરી રાખીએ, એ જ પ્રમાણે વેજીટેબલ્સ છે, શાકભાજી હોય જે અમુક સિઝનમાં પેદા થયા હોય એનો આપણે સંગ્રહ કરી રાખીએ, મસાલા તો ફાગણ મહિનામાં મસાલાની સિઝન હોય છે, તો જ્યારે વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું હોય ત્યારે આપણે એનો યોગ્ય સ્ટોરેજ કરી રાખીએ અને પછી જ્યારે એની જરૂરત ઉપસ્થિત થાય ત્યારે ધીરે ધીરે એનો વપરાશ કરવા માટે આપણે કાઢીએ તો એનાથી મૂલ્યમાં વધારો થાય છે અને એ રીતે ઉત્પાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ઉત્પાદનની પ્રક્રિયાનો આટલાથી જ અંત નથી આવતો. ઉત્પાદનની પ્રક્રિયા એટલે જ્યાં સુધી વસ્તુ ગ્રાહકના હાથમાં ન પહોંચે ત્યાં સુધીના જે તમામે તમામ તબક્કાઓ છે એ બધાનો ઉત્પાદનની પ્રક્રિયામાં સમાવેશ થાય છે. જે સ્થળે ઉત્પાદન થતું હોય ત્યાંથી ગ્રાહકોના હાથ સુધી પહોંચતું કરવા માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા હોવી જોઈએ અને આ રીતે ઉત્પાદનની પ્રક્રિયા જે છે એના લીધે વિભિન્ન વસ્તુઓનું ઉત્પાદન થાય છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ અને જેના લીધે આપણા જીવનધોરણમાં સુધારો થતો હોય છે. તો અહીંયા એક વસ્તુ બહુ ક્લિયર થઈ ગઈ કે જે વસ્તુ ના મૂલ્યવૃદ્ધિ થતી હોય, જેની અછત હોય અને સામે જેનામાં વિનિમય મૂલ્ય રહેલું હોય તેવી વસ્તુના સર્જનને જ ઉત્પાદન ગણાય છે. જેની કોઈ અછત નથી, પછી એક ભલે ગમે તેટલી ઉપયોગી કેમ ન હોય, પણ જો અછત ન હોય તો એની કોઈ કિંમત નિષ્પન્ન થતી નથી, કોઈ મૂલ્ય હોતું નથી, તો એવી ચીજના ઉત્પાદન, એવી ચીજનું આપણે કોઈ સર્જન કર્યું હોય તેને ઉત્પાદન કહી શકાય નહીં. દાખલા તરીકે મેદાની વિસ્તારમાં આપણે ઓક્સિજનને ટ્યુબમાં ભરીએ તો ઓક્સિજનના ટ્યુબના ખરીદદાર કોઈ હોતા નથી, એટલે આવી વસ્તુનું જો એને ઉત્પાદન કહી શકાય નહીં. પણ
ભલે પછી આપણા જીવન માટે ખૂબ અનિવાર્ય છે, ઓક્સિજન વગર આપણે એક પલ પણ જીવી શકતા નથી, પણ અહીંયા વિનિમય મૂલ્ય નથી. તો ઉત્પાદન એટલે જેમાં વિનિમય મૂલ્ય હોય એવી સંપત્તિનું સર્જન કરવામાં આવે તો એને ઉત્પાદન કહેવામાં આવે છે. ઉત્પાદનમાં માત્ર ભૌતિક વસ્તુઓનો જ સમાવેશ નથી થતો, પણ કારીગરી સેવાઓનો પણ સમાવેશ થાય છે. દાખલા તરીકે એક્ઝામ્પલ આપું, પુસ્તક છે, મકાન છે, યંત્રો છે, વપરાશી ચીજોનું ઉત્પાદન છે, આ બધી વસ્તુઓ ભૌતિક વસ્તુઓ કહેવાય, જેનો સમાવેશ સંપત્તિમાં થાય છે. એની સાથે સાથે અન્ય કારીગરી અને સેવાઓ, દાખલા તરીકે ડૉક્ટર છે, શિક્ષક છે, વકીલ છે, ટાઈપિસ્ટ છે, આ બધી કામગીરીઓ જે હોય એનો સમાવેશ પણ આપણે ઉત્પાદનમાં કરતા હોઈએ છીએ. તો અહીંયા ઉત્પાદન એ બહુ જ વિસ્તૃત વસ્તુ છે અને એનો અર્થ પણ આપણે એ રીતે જ સમજવાનો છે. હવે ઉત્પાદનના જે પાસા હોય અથવા ઉત્પાદનની કઈ વસ્તુ સાથે ઇકોનોમિક્સનો સંબંધ છે એની આપણે વાત કરીએ, તો ઇકોનોમિક્સમાં ઉત્પાદનના ટેકનિકલ પાસા સાથે આપણે ખાસ કંઈ લેવા દેવા નથી. દાખલા તરીકે કાપડનું ઉત્પાદન થતું હોય તો એની જે પ્રોસેસ છે એ ઘણા બધા વિભાગોમાં વહેંચાયેલી હોય છે. દાખલા તરીકે કોટનમાંથી જીનિંગ કરવામાં આવે, ત્યાર પછી એનું સ્પિનિંગ કરવામાં આવે કે વિવિંગ કરવામાં આવે, બ્લીચિંગ કરવામાં આવે, કાર્ડિંગ કરવામાં આવે, પ્રિન્ટિંગ કરવામાં આવે, ડાઈંગ કરવામાં આવે, આ બધા એના ટેકનિકલ પાસાઓ છે અને એની સાથે અર્થશાસ્ત્રને ખાસ કોઈ લેવા દેવા નથી. આ બધા શ્રમ વિભાજનને લગતી બાબતો છે. તો અર્થશાસ્ત્રને કોની સાથે સંબંધ છે? તો અર્થશાસ્ત્રને માત્ર વસ્તુના આર્થિક પાસાઓ જે છે એની સાથે લેવા દેવા છે. દાખલા તરીકે વસ્તુનું ઉત્પાદન ખર્ચ કેટલું છે, વસ્તુ કયા ભાવે વેચવામાં આવશે, એનું ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ કેટલું થશે, આ બધા જે આર્થિક પાસાઓ છે એ બધા તમામ પાસાઓનો સમાવેશ આપણે અર્થશાસ્ત્રમાં કરીએ છીએ. મિત્રો, અગણિત વસ્તુઓનું ઉત્પાદન, કરોડો લાખો કરોડો વસ્તુઓનું ઉત્પાદન થતું હોય છે. તમને ઘણું આશ્ચર્ય લાગશે કે આ બધું કોણ કરતા હશે, કેવી રીતે કરતા હશે અને આ બધું સિસ્ટેમેટિક કઈ રીતે થાય છે. તો એની પણ એક વ્યવસ્થા તંત્ર હોય છે અને ઘણા બધા ફેક્ટર્સ હોય એવા હોય છે કે જે બધું સમતુલામાં લાવતા હોય છે. અને જેમ એક માળામાં આપણે મણકા પરોવીએ અને એક સરસ મજાની માળા બને છે, એવી રીતે કરોડો વસ્તુઓનું ઉત્પાદન સમૂહસૂત્ર પાર પડતું હોય છે અને છેલ્લે ઉપભોક્તાના હાથમાં એ બધી વસ્તુઓ પહોંચતી હોય છે. તો આ રીતે ઉત્પાદન એ અર્થશાસ્ત્રનો ખૂબ જ અગત્યનો વિષય છે. હવે ઉત્પાદનને કયા કયા પરિબળો અસર કરતા હોય છે? તો સૌથી મહત્વનું પરિબળ છે કુદરતી પરિબળો. જે રાષ્ટ્ર પાસે વિપુલ પ્રમાણમાં કુદરતી સંપત્તિ હોય, દેખીતી રીતે જ ઉત્પાદન માટેની સાનુકૂળતા ખૂબ જ ઉપસ્થિત થતી હોય છે. ફળદ્રુપ જમીન હોય, જળ સંપત્તિ હોય, મિનરલ્સ હોય, ખનિજો હોય, પેટ્રોલિયમ હોય, તો આ બધી વસ્તુ, સમતલ જમીન હોય, તો આ બધી વસ્તુઓ દ્વારા એ ખૂબ સારી રીતે ખેતી, ઉદ્યોગ, વેપાર, વાણિજ્ય આ બધાનો વિકાસ કરી શકશે. એટલે ઉત્પાદનને સૌથી મહત્વની રીતે અસર કરતા પરિબળ હોય તો એ છે પહેલાં કુદરતી પરિબળો. કુદરતી પરિબળોને ભલે કાળા માથાના માનવીએ નાથવાનો પ્રયત્ન કર્યો છે, પણ છતાં એને સંપૂર્ણ રીતે કાબૂમાં લાવી શકાતું નથી. જે દેશોમાં કોઈ કુદરત સંપૂર્ણપણે વિપરીત હોય ત્યાં ઘણા બધા પ્રયત્નો, દાખલા તરીકે સહારાના, આફ્રિકાના રણપ્રદેશના જે વિસ્તારો છે, આસપાસના જે રાષ્ટ્રો છે, ત્યાં ઘણી બધી ગરીબી છે, કારણ કે વિકાસ માટેની કોઈ કુદરતી પરિસ્થિતિ ત્યાં સાનુકૂળ છે જ નહીં. ત્યાર પછી બીજું અગત્યનું પરિબળ છે રાજકીય પરિબળ. રાજકીય પરિબળ એટલે તમારી રાજકીય પ્રણાલિકા કઈ છે. દાખલા તરીકે સમાજવાદી રાષ્ટ્ર હોય, ચાઇના જેવો, તો ત્યાં પ્લાનિંગ હોય છે ઉત્પાદન ક્ષેત્રે, અને રશિયાએ ભૂતકાળમાં પ્લાનિંગ દ્વારા સામ્યવાદમાં ઉત્પાદનમાં ધરખમ વધારો કરી અને આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. એ જ પ્રમાણે કોઈ રાષ્ટ્ર, દાખલા તરીકે ડેમોક્રેટિક અમેરિકામાં પણ લોકશાહી પંથે અને મૂડીવાદી પંથે વિકાસ થઈ રહ્યો છે. ભારત જે છે એમાં મિશ્ર અર્થતંત્ર છે. તો કોઈ એક દેશમાં કયા પ્રકારની રાજકીય પ્રણાલી છે, તદુપરાંત ત્યાં કર માળખું કેવું છે, ખેત વિષયક નીતિ કેવી છે, ઔદ્યોગિક નીતિ કેવી છે, વેપાર વિષયક નીતિ કેવી છે, બજેટરી પોલિસી કેવી છે, આ બધી જે પોલિસીઓ હોય છે એ ઉત્પાદનને કાં તો પ્રોત્સાહિત કરતી હોય છે કાં તો નિરુત્સાહી કરતી હોય છે. આમ ઉત્પાદન અનેક પરિબળોથી પ્રભાવિત થતું હોય છે. તદુપરાંત ત્રીજું અગત્યનું પરિબળ છે માનવીય પરિબળો. જેમ કે ઉત્પાદન માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ અગત્યની વસ્તુ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે જે વિકાસ માટે અનિવાર્ય હોય તેવી સુવિધાઓ અને તેવી વસ્તુઓ. ફોર એક્ઝામ્પલ, કોઈ એક ચીજનું ઉત્પાદન કરવું હોય તો એના માટે કાચો માલ ખાસ જરૂરી હોય છે. એના માટે કારખાનાનું મકાન, યંત્રો, ટ્રાન્સપોર્ટેશનના સાધનો, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આ બધી વસ્તુઓ એવી છે, વીજળી, ઇલેક્ટ્રિસિટી કે પછી અન્ય કોઈ પણ ઉર્જા માટેનો જે સ્ત્રોત હોય એ બધા જ્યારે સાથે મળીને
કાર્ય કરે છે ત્યારે કોઈ એક ચીજનું ઉત્પાદન થાય છે. તો આ બધા માનવી બેન્કિંગ વ્યવસ્થા, ઇન્સ્યોરન્સ, આ બધા કેવા પરિબળો છે કે મનુષ્ય દ્વારા એનું સર્જન થાય છે. જો રાષ્ટ્રમાં રોડ સારા વિકસિત હોય, રેલવે, જહાજ એટલે કે ટ્રાન્સપોર્ટેશન, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, કાચા માલના સારા સ્ત્રોત મળી આવતા હોય, તો ટેકનોલોજીકલ વિકાસ થતો હોય, સંશોધનને પ્રોત્સાહિત કરવામાં આવતું હોય, અવનવી ટેકનિકો શોધવામાં આવતી હોય, તો આ બધા જ પરિબળો એવા છે કે જેમાં ઉત્પાદન ને સાનુકૂળ પરિસ્થિતિ નિર્માણ થાય છે. જ્યારે એનાથી જો વિપરીત પરિસ્થિતિ હોય તો ઉત્પાદન ખોરંભાતું હોય છે અને ઉત્પાદન ઉપર એની વિપરીત અસર પડે છે. તો અહીંયા આપણે ઉત્પાદન એટલે શું એ જોયું. હવે આપણે ઉત્પાદનના સાધનો એટલે શું એની આપણે ચર્ચા કરીશું. ઉત્પાદનના સાધનો એટલે કોઈ એક ચીજના ઉત્પાદન માટે જે જે મટીરિયલ, જે જે સર્વિસીસ એટલે કે જે જે વસ્તુ અને સેવાની જરૂર પડતી હોય એ તમામનો સમાવેશ આપણે ઉત્પાદનના સાધનોમાં કરીએ છીએ. જેમ કે હું તમને એક ફક્ત એક્ઝામ્પલ આપું કે આપણે કાપડનું ઉત્પાદન કરવું હોય તો કઈ કઈ ચીજોની જરૂર પડે છે. સૌથી પહેલાં કાચા માલ તરીકે રૂની જરૂર પડશે, બરાબર. ત્યાર પછી યંત્ર સામગ્રીની જરૂર પડશે, હાથશાળ અથવા તો મશીન ટૂલ્સ હોય એવા યંત્રોની જરૂર પડશે. આ યંત્રોને ચલાવવા માટે શ્રમિકોની જરૂર પડશે. ત્યારબાદ કારખાનાને યંત્રોને ચાલુ રાખવા માટે ઇલેક્ટ્રિસિટી અથવા તો ઊર્જાના કોઈપણ સ્ત્રોત, કોલસો હોય કે પેટ્રોલ હોય કે એટમિક એનર્જી હોય, કોઈપણ ઊર્જાના સ્ત્રોતની જરૂર પડતી હોય છે. અને આ બધા ઉપર સુપરવિઝન કરવું જરૂરી હોય છે, કોઈ મેનેજરની આવશ્યકતા ઊભી થાય છે. જો પોતાની પાસે મૂડી હોય તો ઠીક છે, નહીં તો મૂડી ઉછીની લઈને આ બધા સાધનો વસાવવા પડે છે. કારખાનું પોતાનું હોય તો ઠીક છે, નહીં તો ભાડે લેવું પડે છે. આ બધી જ સામગ્રી વગર કાપડનું ઉત્પાદન થઈ શકે નહીં. જ્યારે તદુપરાંત કાચા માલને કારખાનાના મકાન સુધી પહોંચાડવો હોય તો ટ્રક કે વાહન વ્યવહારના અન્ય સાધનો છે એની જરૂરત ઉપસ્થિત થશે. તે માટે સારા રસ્તાઓ વિકસિત હોવા જોઈએ. બજાર પરિસ્થિતિથી માહિતગાર રહેવા માટે સંદેશા વ્યવહારના સાધનોની જરૂરત પડતી હોય છે. જો આ બધી જ સામગ્રી આપણને ઉપલબ્ધ હોય ત્યારે અને ત્યારે જ આપણે કાપડનું ઉત્પાદન કરી શકીએ છીએ. તદુપરાંત આ બધા સાધનો હોય પણ એ બધા સાધનોને એકત્રિત કરી, સંયોજિત કરી અને ઉત્પાદનનું કાર્ય શરૂ કરી શકે એવી વ્યક્તિ ન હોય, એટલે કે નિયોજક ન હોય, તો પણ ઉત્પાદન થઈ શકતું નથી. એટલે ઉત્પાદન કાર્યમાં જે જે સાધન સામગ્રી, સેવાઓ અને કામગીરીઓની જરૂરત પડે છે એ તમામનો સમાવેશ આપણે ઉત્પાદનના સાધનોમાં કરીએ છીએ. પરંપરાગત રીતે ઉત્પાદનના સાધનોનું જે ડિવિઝન છે એ ફોર ફોલ્ડ ચાર વર્ગમાં કરવામાં આવેલું છે. ભૂમિ, મૂડી, શ્રમ અને નિયોજક. લેન્ડ, લેબર, કેપિટલ, એન્ટરપ્રિન્યર. આ જે પરંપરાગત જે વર્ગીકરણ છે એમાં ઉત્પાદનના સાધનોને ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. પણ કેટલાક અર્થશાસ્ત્રીઓ એવું કહે છે કે શું આ ચાર સાધનોને ફક્ત બે જ વિભાગમાં ન વહેંચી શકાય, એટલે ફક્ત ભૂમિ અને શ્રમ એવી રીતે એનું વિભાજન ન કરી શકાય. કારણ કે એ લોકોનું એવું માનવું છે કે મૂડી જે છે એ મૂળભૂત રીતે શ્રમ અને ભૂમિનું સંયોજનથી અસ્તિત્વમાં આવતું ઉત્પાદનનું એક ત્રીજું સાધન છે. એટલે એનો સમાવેશ આપણે ભૂમિ અને શ્રમમાં કરી શકીએ. તે જ પ્રમાણે નિયોજક જે છે એ શ્રમનો એક વિશિષ્ટ પ્રકાર છે, એટલે એને અલગ સ્થાન ન આપીએ અને એનો સમાવેશ પણ જો આપણે શ્રમમાં કરીએ તો થઈ શકે. પણ આ વસ્તુ યોગ્ય નથી, કારણ કે મૂડી એ ઉત્પાદનનું ખૂબ જ અગત્યનું સાધન છે વર્તમાન સમયમાં. એ જ પ્રમાણે નિયોજન કાર્ય જે છે એ માત્ર શ્રમ નથી પણ એને ધંધાનું જોખમ ઉઠાવવાનું હોય છે અને ઘણી જવાબદારી, અનિશ્ચિતતાનો સામનો કરવાનો છે. એ સામાન્ય પરિશ્રમ નથી. એટલે આ જે વિશ્લેષણ બે જ વિભાગમાં વહેંચવાનું જે વિશ્લેષણ છે એને વર્તમાન સમયમાં સ્વીકારવામાં આવતું નથી. તો બેનહામ જેવા અર્થશાસ્ત્રી વળી એનાથી પણ આગળ વધીને એમ કહે છે કે ઉત્પાદનના સાધનો ચાર પણ નથી અને બે પણ નથી પણ અનેક છે. એમનું માનવું એવું છે કે ભૂમિને આપણે લઈએ તો જમીન જે છે અથવા તો ભૂમિમાં જે જે બાબતોનો સમાવેશ થાય છે એની ગુણવત્તા એકસરખી નથી હોતી પણ ભિન્ન ભિન્ન હોય છે. દાખલા તરીકે જમીનના પ્રત્યેક એકર હોય છે એ એક સરખા ફળદ્રુપતા ધરાવતા હોતા નથી. કોઈ જમીન કાળી હોય, કોઈ ગોરાડું હોય, કોઈ રેતાળ હોય, કોઈ ખડકાળ હોય, તો બધી જમીનની ફળદ્રુપતા સરખી હોતી નથી. અંદર રહેલા મિનરલ્સ પણ સરખા હોતા નથી. તો જેટલી વેરાયટી છે એ બધા અલગ સાધન છે. એને બધાને એક ગ્રુપમાં ખાલી લેન્ડ એવું નામ આપી અને એને એક જ ગ્રુપની નીચે સમાવી શકાય નહીં. એ જ પ્રમાણે શ્રમિક હોય તો શ્રમિકોની કાર્યશક્તિ અને વૃત્તિ ભિન્ન ભિન્ન હોય છે, એના તાલીમ કૌશલ્ય પણ ભિન્ન ભિન્ન હોય છે અને જુદી જુદી કામગીરી કરતા હોય છે. તો આવી જુદી જુદી કામગીરી કરતા શ્રમિકોને તમે શ્રમના હેડિંગ નીચે એક જ રીતે સમાવવો તે યોગ્ય નથી. નિયોજકોની પણ આવડત જુદી જુદી હોય છે. એટલે બેનહામનું એવું માનવું છે કે ધેર આર મિલિયન્સ ઓફ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન, લાખો કરોડો ઉત્પાદનના સાધનો છે.
એ બે પણ નથી અને ચાર પણ નથી, પણ ખરેખર તો અનેક સાધનો છે. જેમ એવું કહેવાય છે બોટનીમાં કે વૃક્ષના બે પાંદડા પણ સરખા હોતા નથી, તો આ દુનિયામાં કુદરતે કોઈ બે સરખી ચીજ એક સમાન કરી જ નથી. તો પછી આવા બધા જે ભિન્ન ભિન્ન કામગીરી કરતા સાધનોને તમે એક જ ગ્રુપમાં કઈ રીતે મૂકી શકો? હદમાં હદ તો એટલું કરી શકાય કે એક સરખી કામગીરી કરતા હોય, એક સરખી ગુણવત્તા ધરાવતા હોય, એના અલગ અલગ ગ્રુપ તમે પાડી શકો. તો આ એક ઉત્પાદનના સાધનોના વિભાજનનો એક અલગ એંગલ છે. પણ મિત્રો, અભ્યાસની સરળતા ખાતર આપણે આપણા પરંપરાગત જે ટ્રેડિશનલ ક્લાસિફિકેશન, ફોર ફોલ્ડ ક્લાસિફિકેશન ઓફ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે એને આપણે વળગી રહીશું, અને ઉત્પાદનના સાધનો જે છે એને ચાર ભાગમાં વહેંચવાનો પ્રયત્ન કરીશું. હવે ઉત્પાદનના જે મહત્વના સાધનો છે એમાં કયું સાધન મહત્વનું, એવો પણ કદાચ આપણને મનમાં પ્રશ્ન થાય કે જે ચાર સાધનો છે, ભૂમિ, શ્રમ, મૂડી અને નિયોજક, આમાંથી કયું સાધન મહત્વનું? તો આ તો એવી વાત થઈ કે આંખ મહત્વની છે કે હાથ મહત્વનો છે, કારણ કે કોઈ એક ચીજનું ઉત્પાદન થાય તો એમાં ચારે ચાર સાધનોનો યોગ્ય રૂપથી ફાળો હોય છે. એટલે કોઈ એક સાધન વધારે અગત્યનું છે કે બીજું સાધન ઓછું અગત્યનું છે એવું કહી શકાય નહીં. વળી કોઈ એક સાધનની અગત્યતા કોઈ એક દેશમાં કેટલી છે એનો આધાર જે તે દેશ વિકાસના કયા તબક્કામાં છે, વિકાસની કઈ અવસ્થામાં છે. દાખલા તરીકે પ્રિમિટિવ અવસ્થામાં જો વિકાસ હોય, બહુ પ્રાથમિક કક્ષાનો વિકાસ થયેલો હોય, તો તેવી સ્થિતિમાં ભૂમિનું મહત્વ વિશેષ રહેશે, બરાબર. પણ જો રાષ્ટ્ર વિકાસની ખૂબ ઉન્નત કક્ષાએ પહોંચેલો હોય તો તેવી અવસ્થામાં મૂડી અને નિયોજક જેવા સાધનોનું મહત્વ વધી જાય છે. એટલે ઉત્પાદનના તમામે તમામ સાધનોનું પોતપોતાની રીતે મહત્વ છે. કોઈ સાધન ઓછું મહત્વનું છે કે વધારે મહત્વનું છે એવું પણ નથી. વળી ઉત્પાદનના સાધનની અગત્યતા કેવી છે એનો આધાર ઉદ્યોગના પ્રકાર ઉપર પણ રહેલો છે. દાખલા તરીકે વપરાશી વસ્તુનું ઉત્પાદન કરતા ઉદ્યોગો હોય તો એમાં ભૂમિ, જેમાં કાચા માલની અગત્યતા વિશેષ હોય, એનું મહત્વ વધી જાય છે. પણ અત્યંત આધુનિક ટેકનોલોજી પર કોઈ કેપિટલ ગુડ્સનું ઉત્પાદન કરતા ઉદ્યોગો હોય તો એમાં મૂડીનું પ્રાધાન્ય વધી જાય છે, મૂડીનું મહત્વ વધી જાય છે. એટલે દરેકે દરેક સાધનનું પોતપોતાનું વિશિષ્ટ સ્થાન છે. કોઈ સાધન કોઈનાથી વધારે મહત્વનું કે ઓછું મહત્વનું નથી, અને દરેકે દરેક પોતપોતાની રીતે પોતપોતાનો ફાળો ભજવે છે. તો મિત્રો, હવે આપણે એક પછી એક ભૂમિ, શ્રમ, મૂડી અને નિયોજક એમનો અર્થ શું થાય, એમની વિશિષ્ટતાઓ કઈ છે, એ ઉત્પાદનના બીજા સાધનોથી કઈ રીતે જુદું પડે છે એનો આપણે વિગતવાર અભ્યાસ કરીએ. સૌથી પહેલાં આપણે ભૂમિ શબ્દનો આપણે અર્થ શું છે તે લઈએ અને એની વિશેષતાઓ જાણવાનો પ્રયત્ન કરીએ. ભૂમિ, તો ભૂમિ એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. કુદરત તરફથી આપણને ઉત્પાદનમાં કામે લાગતી જે કોઈ કુદરતી સંપત્તિ જે છે એ તમામે તમામનો સમાવેશ આપણે ભૂમિમાં કરીએ છીએ. અર્થશાસ્ત્ર એ એક એવો વિષય છે કે જેમાં કેટલીક સંકલ્પનાઓનો સંકુચિત અર્થ કરવામાં આવે છે, જ્યારે કેટલીક સંકલ્પનાઓનો બૃહદ અર્થ કરવામાં આવે છે. દાખલા તરીકે મૂલ્ય, તો મૂલ્યનો અર્થ આપણે અર્થશાસ્ત્ર ફક્ત વિનિમય મૂલ્ય એવો સંકુચિત અર્થ આપેલો છે, જ્યારે ભૂમિ શબ્દ જે છે એનો બહુ આપણે બૃહદ અર્થ આપીએ છીએ. સામાન્ય લેમેનની ભાષામાં ભૂમિ એટલે શું? તો કે જમીનની સપાટી, એવું આપણે અર્થ ઘટાવતા હોઈએ છીએ. પણ અર્થશાસ્ત્રમાં જમીનનો ખૂબ વિશિષ્ટ અર્થ થાય છે, અને એ વિશિષ્ટ અર્થમાં કુદરત તરફથી પ્રાપ્ય તમામે તમામ, પછી એ જમીનની સપાટીને અડકીને આવેલું હોય, ભૂગર્ભમાં, પેટાળમાં, જમીનની સપાટીની અંદર રહેલું હોય, કે જમીનની સપાટીથી ઉપર આબોહવા જે છે, એ તમામે તમામ ચીજોનો સમાવેશ આપણે કુદરતી સંપત્તિમાં એટલે કે ભૂમિમાં કરીએ છીએ. જો આ રીતે આપણે જોવા જઈએ તો કઈ કઈ ચીજોનો સમાવેશ ભૂમિમાં કરી શકીએ, તો એમાં સૌથી પહેલાં તો સોઇલ એટલે કે જમીન, જમીનની ફળદ્રુપતા, એના પર આવેલી તમામ ચીજો જેમ કે જળ સંપત્તિ, જંગલ સંપત્તિ, સરોવરો, નદીઓ, પહાડો, જમીનના પેટાળની અંદર રહેલા જુદા જુદા મિનરલ્સો, જુદા જુદા ભંડારો, પેટ્રોલિયમના ભંડાર છે કે જુદી જુદી ધાતુઓ છે, જુદી જુદી અધાતુઓ છે કે જે આપણને વિકાસના એક યા બીજા સ્તર ઉપર કામ લાગે છે, જેના વગર આપણે ઉત્પાદન કરી શકતા નથી, એ બધાનો સમાવેશ આપણે ભૂમિમાં કરીએ છીએ. તદુપરાંત આબોહવા, વરસાદ, જમીનની સપાટીથી ઉપર જે છે એમાં રહેલા, અવકાશમાં રહેલા વાયુઓ જે છે, ઓક્સિજન, નાઇટ્રોજન, આ બધા વાયુઓ પણ અમુક ક્લાઇમેટ અને અમુક વસ્તુ માટે સાનુકૂળ પડતા હોય છે. અમુક જગ્યાએ ક્લાઇમેટ એવું હોય કે અમુક વસ્તુનું ઉત્પાદન નથી થઈ શકતું. તો આ બધા જ પરિબળો જે છે એનો સમાવેશ આપણે ભૂમિ એવા શબ્દમાં કરીએ છીએ. તો ભૂમિનો બહુ જ બૃહદ અર્થ આપણે લેવાનો છે. ભૂમિનું મહત્વ આપણે જોઈએ તો
ભૂમિ એ ઉત્પાદનનું ઓરિજિનલ સાધન કહેવામાં આવે છે. તમે કોઈ પણ ચીજનું ઉત્પાદન અંદરથી તપાસો, જેમ કે તમારી વાંચવાની ચોપડી છે, તો એનામાં કઈ ચીજનો રો મટીરિયલ તરીકે ઉપયોગ થયો છે, તો કે પલ્પ, કાગળનો જે પલ્પ છે એ વપરાણો હશે. પલ્પ ક્યાંથી આવ્યો, તો કે કાં તો શેરડીના કૂચામાંથી આવ્યો હશે, અથવા તો પછી દેવદાર જેવા જે સોફ્ટ વૃક્ષ હોય એનામાંથી પલ્પ બનાવવામાં આવ્યો હશે. તો અલ્ટિમેટલી આપણે એનું ટ્રેસ કરીએ તો એ ટ્રેસ ક્યાં જાય છે, તો કે ભૂમિમાં જાય છે. એનો છેવાળો જે મૂળ જે છે એ ભૂમિ સુધી પહોંચતો હોય છે. કોઈ પણ ચીજ લો, તમે તમારા ચશ્મા લઈ લો, તમારું ટીવી લઈ લો, તમારું મકાન લઈ લો, તો મકાનમાં ઈંટ, સિમેન્ટ આ બધી વસ્તુનો વપરાશ થતો હોય છે, જે છેવટે તો ભૂમિમાંથી જ આપણને પ્રાપ્ત થતું હોય છે. તમારા ઘરમાં જે ફર્નિચર હોય, લાકડાનું હોય કે લોખંડનું હોય, તો એમાં લોખંડ અને લાકડું જે છે એ ભૂમિજન્ય પેદાશ છે. એટલે ભૂમિ જે છે એ ઉત્પાદનનું મૂળભૂત સાધન છે, જેના વગર કોઈ પણ ચીજનું ઉત્પાદન શક્ય જ નથી, બલકી અશક્ય હોય છે. એટલે ભૂમિ વગર કોઈ પણ ચીજનું ઉત્પાદન થઈ શકતું જ નથી. એટલે અર્થશાસ્ત્ર શું કહે છે કે ભૂમિ એ ઉત્પાદનનું મૂળભૂત ઓરિજિનલ સાધન છે, કારણ કે એના વગર ઉત્પાદન સંભવ નથી. ભૂમિ વગર આર્થિક વિકાસ શક્ય નથી. ભૂમિની અગત્યતા શું છે, તો આપણે એક પછી એક જોઈએ. તો કૃષિ ક્ષેત્રે, તો કૃષિમાં જમીન ઉત્પાદનનું મુખ્ય સાધન છે. જમીન વગર આપણે કંઈ વાવી શકતા નથી, ઘઉં હોય કે ચોખા હોય કે શેરડી હોય કે કંઈ પણ હોય, એના માટે જમીન બહુ અગત્યની છે. એટલે કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ફળદ્રુપ જમીન એ ખૂબ આવશ્યક વસ્તુ બની જાય છે. એ જ પ્રમાણે ઉદ્યોગોનો વિકાસ કરવો હોય, તો ઉદ્યોગો ભલે ડાયરેક્ટલી કુદરતી સંપત્તિ સાથે ના સંકળાયેલા હોય, પણ ઇનડાયરેક્ટલી સંકળાયેલા હોય છે. દાખલા તરીકે યંત્ર સામગ્રી માટેનું જે લોખંડ હોય, તો એ લોખંડ અલ્ટિમેટલી તો કુદરતી સંપત્તિનો એક ભાગ છે, એટલે કે ભૂમિનો એક ભાગ છે. એ જ પ્રમાણે જ્યારે ઉદ્યોગો હોય, એ રો મટીરિયલ તરીકે ફરીથી કુદરતી સંપત્તિ પર આધારિત રહેતા હોય છે. એટલે ઉદ્યોગોના વિકાસનો આધાર પણ કોઈ એક રાષ્ટ્ર પાસે કેટલી કુદરતી સંપત્તિ છે એના ઉપર રહેલો હોય છે. વેપાર વાણિજ્યનો વિકાસ, રસ્તાઓનો વિકાસ, દાખલા તરીકે કોઈ એક દેશમાં ટોપોલોજી સરસ હોય, સમતલ જમીન હોય, તો ત્યાં રસ્તા, રેલવે, વાહન વ્યવહારનો સારી રીતે ઇઝીલી અને ઓછા ખર્ચે વિકાસ થઈ શકે છે. પણ જ્યાં ભૂમિ બહુ જ ખાડા ટેકરાવાળી હોય, ડુંગરો વચ્ચે આવતા હોય, તો એનું કટિંગ કરીને રેલવે નાખવાની હોય તો ખૂબ જ ખર્ચાળ સાબિત થાય છે. આ બધા આર્થિક વિકાસમાં અવરોધ તરીકે એનો આપણે અનુભવ કરતા હોઈએ છીએ. એટલે જો ભૂમિ જે છે એ વિકાસ માટે ખૂબ જ આવશ્યક વસ્તુ છે. હવે ઉત્પાદનના આ જે મહત્વનું સાધન છે ભૂમિ, એની કેટલીક ખાસિયતો છે જેને આપણે એક પછી એક લઈએ. કે ભૂમિ એ કુદરતી બક્ષિસ છે, ભૂમિ માનવ સર્જિત નથી, ભૂમિ આપણને કુદરત તરફથી મળેલી છે. અને જે રીતે આપણને મળેલી છે તે રીતે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, એને આપણે કારખાનામાં બનાવતા નથી. ફરીથી તમને કહું કે આઇન્સ્ટાઈને કહ્યું છે કે કુદરતનું કોઈ ચીજનું સર્જન આપણે કરી શકતા નથી, આમ કુદરતની એક બક્ષિસ છે કે જે આપણને ઉત્પાદનમાં સહાયક થાય છે. કુદરતી વસ્તુ હોવાથી એનું કોઈ ઉત્પાદન ખર્ચ નથી હોતું. જેવી રીતે આપણે બોલપેનનું ઉત્પાદન ખર્ચ જાણી શકીએ, યંત્રનું ઉત્પાદન ખર્ચ જાણી શકીએ, મશીન ટૂલ્સનું ઉત્પાદન ખર્ચ જાણી શકીએ, એવી રીતે ભૂમિનું ઉત્પાદન ખર્ચ કેટલું, જમીનનું ઉત્પાદન ખર્ચ કેટલું એ જાણવું શક્ય નથી, કારણ કે એ કુદરત તરફથી આપણને મફતમાં મળેલું છે. અને એટલા અંશે જમીન જે છે એનું ઉત્પાદન ખર્ચ જાણી શકાતું નથી. ભૂમિની બીજી અગત્યની ખાસિયત એ છે કે ભૂમિનો પુરવઠો સંપૂર્ણપણે સ્થિર છે. ભૂમિની કિંમતમાં ફેરફાર થાય તો પણ ભૂમિના પુરવઠા પર એનો કોઈ પણ અસર પડતી નથી. કઈ રીતે, તો કે દાખલા તરીકે આપણે ભૂગોળમાં ભણીએ છીએ કે 70% ભાગ ઉપર પાણી છે અને 30% ભાગ ઉપર જમીન છે. તમે ગમે તેટલી ટેકનોલોજી વિકસાવી લો પણ આ રેશિયોમાં કોઈ ફેરફાર થવાનો નથી. તમે કોઈ એવું નક્કી કરે કે જમીન દરિયાનું પુરાણ કરી અને જમીનનું ક્ષેત્રફળની સપાટી આપણે વિકસાવ વધારવી છે, તો એનું રિક્લેમેશન કરીએ અને જમીનની સપાટી વધારવાનો પ્રયત્ન કરીએ, એ શું શક્ય છે ખરું? કોઈક જગ્યાએ તમે જો ધૂળ નાખશો તો બીજી જગ્યાએ એનો ખાડો પડવાનો જ છે. ટોટલ જે એરિયા છે એમાં આપણે વધારો કરી શકતા નથી. દાખલા તરીકે વર્તમાન સમયમાં એવું કહેવામાં આવે છે કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી ગયું, પણ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધ્યું નથી, પણ આપણે એક ફોર્મમાંથી એનું બીજા ફોર્મમાં રૂપાંતર કર્યું છે. દાખલા તરીકે પેટ્રોલિયમ પ્રોડક્ટ હોય, ડીઝલ છે, પેટ્રોલ છે, એમાં કાર્બન સમાયેલો હોય છે, પણ એ લિક્વિડ અવસ્થામાં છે, એ આપણને હાર્મફુલ નથી. પણ જ્યારે આપણે એનું દહન કરીએ છીએ અને વાતાવરણમાં ભળે છે ત્યારે કાર્બન છૂટો પડે છે, એટલે આપણને એવું લાગે છે કે વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ વધ્યું, પણ એકચ્યુઅલી કાર્બનનું પ્રમાણ વધ્યું નથી, પણ એને આપણે એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં એને છૂટો પાડ્યો છે કે જે હાનિકારક સ્વરૂપમાં એને આપણે છૂટો પાડ્યો છે, એના લીધે ગ્લોબલ વોર્મિંગ થયું છે. ટૂંકમાં કુદરતી પદાર્થોનો પુરવઠો સંપૂર્ણ રૂપથી મૂલ્ય અનપેક્ષ છે અને એના પુરવઠામાં કોઈ પણ રીતે વધારો કરી શકાતો નથી. જો એવું હોત તો મુંબઈમાં આટલા બધા જમીનના ભાવ વધારે ન હોત. અને
એને એક જગ્યાએથી બીજી જગ્યાએ અન્યત્ર ખસેડી શકાતી પણ નથી, એટલે કે ભૂમિની જે ગતિશીલતા છે એ શૂન્ય છે. એને લઈને શું થાય છે કે અમુક જગ્યાએ જ્યાં જમીનની અછત હોય ત્યાં જમીનના ભાવ ખૂબ જ હોય, પણ જ્યાં જમીન બેરન હોય, રણ પ્રદેશ હોય છે, જેમ કે ચાઇનાનું ગોબીનું રણ છે તો મોટો વિસ્તાર છે, પણ એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાતો નથી, એની કોઈ યુટિલિટી નથી. નહીં તો જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા કે જ્યાં ખૂબ વિકસિત શહેરો હોય ત્યાંથી એને ઝુલાઈ જઈ શકાતું હોય તો ઘણી બધી સમસ્યાઓનું સોલ્યુશન આવે, પણ એવું થઈ શકતું નથી. ભૂમિની ગતિશીલતા ભૌગોલિક રીતે જોવા જઈએ તો શૂન્ય છે. ગતિશીલતા પાછી બે પ્રકારની હોય છે, એક તો ભૌગોલિક રીતે એટલે કે એક સ્થળેથી બીજી સ્થળે ખસેડી શકાય તેમ છે કે કેમ, અને બીજું વ્યવસાયિક રીતે. તો વ્યવસાયિક રીતે હા, ભૂમિ ગતિશીલ છે ખરી, એટલે કે તમે ધારો કે જમીન હોય તેના ઉપર ઘઉંના બદલે ચોખા પણ વાવી શકો, કે પછી એના ઉપર તમે કોલેજ પણ બનાવી શકો, કારખાનું પણ નાખી શકો. તો ઉપયોગની દ્રષ્ટિએ એનામાં ગતિશીલતા છે ખરી. ભૂમિ એ ઉત્પાદનનું અવિનાશી અને કાયમી સાધન છે. મેં તમને હમણાં જ કહ્યું કે ભૂમિનું સર્જન અને વિનાશ શક્ય નથી. આપણે ભૂમિનું સર્જન પણ કરી શકતા નથી અને એ જ રીતે ભૂમિનો વિનાશ પણ કરી શકતા નથી. જો જેમ કે આપણે એવું માનીએ કે એટમ બોમ્બ, ઘણા બધા એટમ બોમ્બ, ન્યુક્લિયર બોમ્બ ભૂમિ ઉપર ફેંકવામાં આવે તો વિનાશ, હેવક સર્જાઈ જશે અને ભૂમિનો વિનાશ થઈ જશે, તો એ શક્ય નથી. કુદરત પાસે એવી તાકાત છે કે પોતાને ફરીથી થોડાક સમયમાં જ રેસ્ટોર કરી નાખે છે. એનું જે મેટર છે એ અવિનાશી છે, એનો નાશ થઈ શકતો નથી. ધારો કે કોઈ એવું કહે કે કોઈ કોઈ વખત પૃથ્વી ઉપર ઉલ્કા અથડાઈ જશે અને પછી પૃથ્વીના ટુકડા ટુકડા થઈ જાય તો પૃથ્વીનો નાશ થઈ જાય, પૃથ્વીનો વિનાશ થઈ જાય, તો એ પણ શક્ય નથી. પૃથ્વીના જે ટુકડા છે, કોઈ એસ્ટ્રોઇડ આપણને ટકરાશે તો એ જે ઉપગ્રહ ટકરાણા હોય તો એના જે ટુકડા થાય છે એ ટુકડા પણ બ્રહ્માંડમાં તરતા જ રહેવાના છે. એનો સંપૂર્ણ સદંતર વિનાશ શક્ય હોતો નથી. એટલે ભૂમિના જે મૂળભૂત અવિનાશી તત્વો છે એનો વિનાશ શક્ય નથી. રિકાર્ડો શું કહે છે કે ભૂમિને મૂળભૂત એના અવિનાશી તત્વોના બદલ ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લેવા બદલ એને ભાડું પ્રાપ્ત થાય છે, એને વળતર પ્રાપ્ત થાય છે. ટૂંકમાં ભૂમિ એ જે છે તે અવિનાશી છે. ભૂમિની ગુણવત્તામાં તફાવત હોય છે. બધી જમીન એક સરખી હોતી નથી. કેટલીક જમીન વધારે ફળદ્રુપ હોય, કેટલીક ઓછી ફળદ્રુપ હોય. જમીનની ફળદ્રુપતા અનુસાર જુદી જુદી જમીનો પર જુદા જુદા પાક લેવાય છે. જે પાકને જે પ્રકારની જમીન વધારે અનુકૂળ હોય તે પાક તેના પર લેવામાં આવે તો ઉત્પાદકતા વધતી હોય છે. દાખલા તરીકે ગોરાળું જમીન હોય તો મગફળી સરસ થાય, કાળી જમીન હોય તો ચોખા સરસ ઉગે છે. તો આ પ્રમાણે જમીનની ફળદ્રુપતા જુદી જુદી હોય છે. કોઈ વધારે ફળદ્રુપ, કોઈ ઓછી ફળદ્રુપ. અહીંયા રિકાર્ડોએ જમીનની ફળદ્રુપતાને અનુલક્ષી અને જમીનની ફળદ્રુપતાના ભિન્ન ભિન્ન પ્રકારો પાડી અને પોતાનો સિદ્ધાંત પણ રજૂ કર્યો છે કે સીમાંત જમીન સિવાયની આગળની જે જમીનો હોય છે એને જેમ જેમ ફળદ્રુપતા વધતી જાય તેમ તેમ પ્રાપ્ત થતું વળતર જે છે, ભાડું જે છે એ વધતું જાય છે. ભૂમિને ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લેવા બદલ જે વળતર પ્રાપ્ત થાય છે એને ભાડું કહેવાય છે. આમ ભૂમિ જે છે એ કુદરતી બક્ષિસ છે, એનો પુરવઠો સ્થિર છે, અવિનાશી અને કાયમી સાધન છે. એનામાં ગતિશીલતાનો, ભૌગોલિક ગતિશીલતાનો અભાવ છે. ગુણવત્તામાં તફાવત છે. એના પુરવઠામાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. એટલે મૂળ ભૂમિની જે પુરવઠા રેખા જે છે એ વર્ટિકલ એક્સિસને સમાંતર હોય છે. એટલે ભૂમિની કિંમત શૂન્ય હોય તો પણ અને ભૂમિની કિંમત અનંત હોય તો પણ એના પુરવઠામાં કોઈ જ ફેરફાર થતો નથી. હવે ભૂમિની આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે ભૂમિની મૂડી સાથે સરખામણી કરવી જરૂરી બને છે. તો મૂડી એ ઉત્પાદનનું માનવસર્જિત સાધન છે, જ્યારે ભૂમિ એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. ભૂમિનું ઉત્પાદન ખર્ચ જાણી શકાતું નથી, જ્યારે મૂડીનું ઉત્પાદન ખર્ચ જાણી શકાય છે. ભૂમિ ભૌગોલિક રીતે શૂન્ય ગતિશીલતા ધરાવે છે, જ્યારે મૂડી એ ઉત્પાદનનું ખૂબ જ ગતિશીલ સાધન છે. મિત્રો, હવે આપણે ઉત્પાદનના બીજા મૂળભૂત સાધન શ્રમની ચર્ચા કરીએ. તો અહીંયા પણ ફરીથી સામાન્ય પરિભાષા અને આર્થિક પરિભાષા જે છે એમાં ફરક છે. ઉત્પાદનનું મૂળભૂત સાધન કહેવાય છે, કારણ કે શ્રમ વગર પણ ઉત્પાદન શક્ય છે જ નહીં. શ્રમ એ શ્રમની વ્યાખ્યા આપતા આપણે એવું કહી શકીએ કે જ્યારે કોઈ કાર્ય વળતરની અપેક્ષા સાથે કરવામાં આવતું હોય અને તે પછી શારીરિક પ્રકારનું હોય કે માનસિક પ્રકારનું હોય, પણ જ્યારે ભૌતિક કેશ કે કાઇન્ડ ભૌતિક વળતરની અપેક્ષા સાથે જે શારીરિક માનસિક કાર્ય કરવામાં આવે છે એને શ્રમ કહેવામાં આવે છે. શ્રમનો એકમાત્ર સોર્સ મનુષ્ય છે. બળદ કે ઘોડાના શ્રમને આપણે શ્રમમાં સમાવી શકીએ નહીં, કારણ કે ત્યાં વળતરની અપેક્ષા હોતી નથી. એટલે શ્રમ જે છે એ ફક્ત મનુષ્ય દ્વારા જ ઉદ્ભવતો હોય છે. શ્રમનું અગત્યતા ખૂબ જ છે, કારણ કે કુદરતી સંપત્તિ ખૂબ હોય પણ શ્રમ
જો ન હોય તો તે સ્થિતિમાં કુદરતી સંપત્તિ વણવપરાયેલી પડી રહે અને ઉત્પાદન થઈ શકે નહીં. એટલે શ્રમ વગર પણ વસ્તુનું ઉત્પાદન થતું નથી, માટે એને ઉત્પાદનનું બીજું ઓરિજિનલ મૂળભૂત ઉત્પાદનના સાધન તરીકે ગણવામાં આવે છે. આવા શ્રમના સાધનની પણ કેટલીક વિશિષ્ટતા છે. સૌથી પહેલી એની વિશિષ્ટતા એ છે કે શ્રમ એ ઉત્પાદનનું જીવંત સાધન છે. એને લાગણીઓ છે, એને ભાવનાઓ છે, એને માન અપમાનની ખબર પડે છે, અને જો એને એની પ્રત્યે સારો વ્યવહાર કરવામાં આવતો હોય તો એ ઉત્પાદન સારી રીતે કરી શકે છે. એટલે શ્રમનું પહેલું લક્ષણ છે કે ઉત્પાદનનું જીવંત સાધન છે. બીજું લક્ષણ એ છે કે શ્રમ નો સંગ્રહ થઈ શકતો નથી. શ્રમ જે છે એનો જેવી રીતે મૂડીનો સંગ્રહ થઈ શકે, યંત્રનો સંગ્રહ થઈ શકે, એવી રીતે શ્રમનો સંગ્રહ થઈ શકતો નથી. શ્રમિક જે દિવસે કામ નથી કરતો તે દિવસે એનો શ્રમ નકામો જાય છે અને ટાઈમની સાથે એનો વ્યય થતો હોય છે. અને એ રીતે શ્રમ જે છે એનો સંગ્રહ નહીં થઈ શકતો હોવાથી શ્રમિકોની સોદાશક્તિ પણ ખૂબ જ નબળી રહેવા પામે છે. શ્રમને શ્રમિકથી જુદો પાડી શકાતો નથી. જ્યાં કામ હોય ત્યાં શ્રમિકને વ્યક્તિગત રીતે જવું પડે છે. એવું નથી બનતું કે શ્રમિક પોતાના શ્રમને મોકલી આપે અને પોતે ઘરે બેસી રહે, તો એવું બનતું નથી. એને વ્યક્તિગત રીતે પોતાના કાર્યના સ્થળે હાજર થઈ અને પોતાની કામગીરી આપવી પડતી હોય છે. એટલે કે શ્રમ અને શ્રમિક એ બંને અભિન્ન છે. શ્રમ જ્યારે કાર્ય કરે છે ત્યારે એ પોતાના શ્રમને વેચે છે, શ્રમિક પોતાની જાતને વેચતો નથી. મિત્રો, જ્યારે પહેલાંના જમાનામાં ગુલામીના બજારો હોતા હતા તે વખતે શ્રમિકોના ખરીદ વેચાણ થતા હતા, ગુલામોનો ખરીદ વેચાણ થતા હતા. પણ અત્યારે વર્તમાન સમયમાં કોઈ પણ દેશમાં આ પ્રમાણેના બજારો અસ્તિત્વમાં નથી. એટલે શ્રમિક જ્યારે ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લે છે ત્યારે એ માત્ર પોતાની કામગીરી વેચે છે, એ પોતાની જાતને વેચતો હોતો નથી. શ્રમ એ ઉત્પાદનનું અત્યંત નાશવંત સાધન છે. આજે તમે કાર્ય ન કર્યું તો તે દિવસનો તમારો શ્રમ નાશ પામ્યો છે. જેના લીધે શું થાય છે કે શ્રમિકોની સોદાશક્તિ ખૂબ જ નબળી રહેવા પામે છે. જ્યારે મૂડી જેવું સાધન હોય તો યંત્રના ભાવ ઓછા હોય તો યંત્ર તમે સંગ્રહ કરી શકો છો કે યંત્રના ભાવ જ્યારે ઊંચા જશે ત્યારે આપણે માર્કેટમાં એને વેચવા કાઢશું. પણ વેતનના દર નીચા હોય તો શ્રમિકો માટે એવું શક્ય નથી કે આજના શ્રમને કે અઠવાડિયાના શ્રમને સંગ્રહ કરી અને પછી જ્યારે વેતનના દર ઊંચા જશે ત્યારે આપણે એનું વિક્રય કરશું. એવું શ્રમિકો માટે શક્ય હોતું નથી. એટલે શ્રમ જે છે એ ઉત્પાદનનું અત્યંત પેરિશ સાધન છે. એનો સંગ્રહ પણ શક્ય નથી અને આ બધા કારણોસર એની સોદાશક્તિ ખૂબ જ નબળી રહેવા પડે. જ્યારે એમ્પ્લોયર સામે, જો કે એની પાસે સ્ટ્રાઇક જેવું સાધન છે, પણ આ બંને પરિબળો, જેમ કે એનો સંગ્રહ થઈ શકતો નથી અને ખૂબ જ નાશવંત છે, એને લઈ અને જ્યારે જ્યારે એ સ્ટ્રાઇક ઉપર ઉતરે છે ત્યારે એને પોતાનું વેતન ગુમાવવું પડે છે. માલિકને તો નુકસાન થાય છે પણ એના કરતાં વધારે નુકસાન શ્રમિકને પોતાને થતું હોય છે. એટલે લાંબા સમય સુધી એ હડતાળ ઉપર રહી શકતો નથી અને નીચા વેતને પણ એને કામ કરવું પડે છે. એટલે કે એની સોદાશક્તિ જે છે એ નબળી રહેવા પામે છે. શ્રમિકોની પણ ગતિશીલતા ખૂબ જ ઓછી હોય છે. શ્રમ એ ઉત્પાદનનું જીવંત સાધન છે. એને એક જગ્યાએથી બીજી જગ્યાએ મનુષ્યને જવાનું ગમતું હોતું નથી, કારણ કે કોઈ એક સરાઉન્ડિંગમાં મનુષ્ય જ્યારે સામાજિક વાતાવરણમાં વર્ષોથી રહેતો હોય તો દરેકે દરેક વિસ્તારમાં પોતાની એક ભાષા હોય છે, પહેરવેશ હોય છે, રહેણીકહેણી હોય છે, મિત્રો હોય, પોતાના સગાવાલા હોય. આ બધાને છોડીને થોડા ઘણા વેતનના તફાવત માટે શ્રમિક એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તૈયાર થતો હોતો નથી. એટલે કે ભૌગોલિક રીતે શ્રમિકની ગતિશીલતા બહુ ઘણી ઓછી હોય છે. એ જ પ્રમાણે વ્યવસાયિક રીતે આપણે શ્રમિકની ગતિશીલતાની વાત કરીએ તો શ્રમિકોની ગતિશીલતાના પાછા બે પ્રકાર પાડી શકાય, એક હોરિઝોન્ટલ અને બીજી વર્ટિકલ. જ્યારે એક જ પ્લેનમાં એક જ પ્રકારના ધંધામાં કોઈ એક શ્રમિક એક જગ્યાએથી બીજી જગ્યાએ કામગીરી કરે તો એને આપણે હોરિઝોન્ટલ, દાખલા તરીકે કોઈ એક ટાઈપિસ્ટ કોઈ જગ્યાએ સર્વિસ કરતો હોય એના બદલે પોતાની ટાઈપની દુકાન ખોલે તો એને હોરિઝોન્ટલ મોબિલિટી કહેવાય. આવી મોબિલિટી થોડીક ઇઝી હોય છે પણ વર્ટિકલ મોબિલિટી થોડી હાર્ડ હોય છે. દાખલા તરીકે એક વ્યવસાયમાંથી બીજા વ્યવસાયમાં અથવા તો નીચી પ્રકારના વ્યવસાયમાંથી ઊંચા પ્રકારના વ્યવસાયમાં જો જવામાં આવે તો એને વર્ટિકલ મોબિલિટી કહેવાય. દાખલા તરીકે કોઈ એક સ્કૂલ ટીચર પ્રોફેસર બને તો એના માટે એની ગુણવત્તા વધારવી પડે છે અને થોડું ટ્રેનિંગ વધારે લેવી પડે છે અને થોડું ટફ પડતું હોય છે. એટલે વર્ટિકલ મોબિલિટી થોડી ઓછી હોય છે. બીજી શ્રમની બીજી અગત્યતા એ છે કે પુરવઠો એ માંગથી સ્વતંત્ર છે પ્લસ ટૂંકા ગાળામાં સ્થિર છે. કોઈ એક રાષ્ટ્રમાં શ્રમના પુરવઠાનો આધાર જે તે રાષ્ટ્ર પાસે વસ્તી કેટલી છે તેમજ એ વસ્તીનું વય માળખું કેવું છે એના ઉપર નક્કી થયેલું હોય છે. જો રાષ્ટ્રમાં વસ્તીનું પ્રમાણ અને ખાસ કરીને 20-60 વર્ષના લોકોનું પ્રમાણ વધારે હોય તો લેબર ફોર્સનું પ્રમાણ વધારે હશે લેબર માર્કેટમાં. પણ જો બાળકોની સંખ્યા વધારે હોય અને વૃદ્ધોની સંખ્યા વધારે હોય તો કાર્ય કરી શકે તેવા શ્રમિકોની સંખ્યા ઓછી હશે. દાખલા તરીકે અત્યારે જર્મનીમાં અને જાપાનમાં
યુવા કારીગરોની અછત વર્તાઈ રહી છે. જર્મની વિશે તો એવું પણ કહેવાય છે કે કન્ટ્રી વિધાઉટ ચાઇલ્ડ, તો બાળકો જો ઓછા હશે તો ભવિષ્યમાં શ્રમિકોની પણ અછત વર્તાવાની છે. જાપાનમાં પણ અત્યારે લગભગ એવી જ પરિસ્થિતિ છે. ટૂંકમાં જો સ્ટેટિક વસ્તી હોય, વસ્તી જો સ્થિર હોય તો એના ભવિષ્યમાં શ્રમ ના પુરવઠામાં એની વિઘાતક અસર પડે છે, એની આર્થિક વિકાસ ઉપર પણ વિઘાતક અસર પડતી હોય છે. પણ શ્રમનો પુરવઠો જે છે એ તાત્કાલિક વધારી શકાતો નથી. લાંબા ગાળે વસ્તી વધે અથવા તો ઘટે તો એ રીતે એને આપણે શ્રમ બજારમાં જે માંગની પરિસ્થિતિ હોય એને એડજસ્ટમેન્ટ કરી શકીએ, પણ એ ખૂબ જ લાંબા ગાળાની પ્લસ પીડાદાયક પ્રક્રિયા છે. દાખલા તરીકે શ્રમનો પુરવઠો ઘટાડવાનો હોય તો તમે શ્રમિકોને મારીને કે પછી બીજી જગ્યાએ એમનું માઇગ્રેશન કરાવીને ઘટાડો તો એ પરિસ્થિતિ ખૂબ જ પીડાદાયક હોય છે. ટૂંકમાં શ્રમનો પુરવઠો ટૂંકા ગાળામાં સ્થિર રહેતો હોય છે. બીજું કે શ્રમનું ઉત્પાદન ખર્ચ જાણી શકાતું નથી અને એની ગુણવત્તા ભિન્ન ભિન્ન હોય છે. શ્રમનું ઉત્પાદન ખર્ચ કઈ રીતે જાણવાનું? કોઈ એક મા પોતાના બાળકને ઉછેરે છે, એને પ્રેમ આપે છે, હૂંફ આપે છે, એના લાલન પાલન, એના ખોરાક, ભરણ પોષણ, કપડાં, શિક્ષણ આ બધું અપાવતા હોય કુટુંબના પરિજનો, તો એના પાછળ કેટલું ખર્ચ થયું? કદાચ તમે શિક્ષણનું કે કપડાનું કે દૂધનું ખર્ચ જાણી શકો, પણ જે તમે ભાવના, જે પ્રેમ આપો છો એનું કોઈ ખર્ચ હોતું નથી, એનું કોઈ માપ કાઢી શકાતું નથી, એટલે શ્રમનું ઉત્પાદન ખર્ચ પણ જાણી શકાતું નથી. ત્યાર પછી શ્રમની ગુણવત્તા જુદી જુદી હોય છે. દરેકે દરેક શ્રમિક હોય તો એની કાર્ય કરવાની શક્તિ અને વૃત્તિ ભિન્ન ભિન્ન હોય છે. એની કાર્ય કરવાની શક્તિ અને વૃત્તિને પાછા અનેક પરિબળો અસર કરતા હોય છે. દાખલા તરીકે રેશિયલ ફેક્ટર, કઈ રેસનો માનવી છે. જેમ કે ઠંડા પ્રદેશના જે લોકો હોય છે ટેમ્પરેટ ક્લાઇમેટમાં રહેતા, એમની ગુણવત્તા વધારે હોય છે, કાર્ય કરવાની શક્તિ વધારે હોય છે. પણ ટ્રોપિકલ, સબ ટ્રોપિકલ, ગરમ પ્રદેશના શ્રમિકો હોય તો એમની કાર્યક્ષમતા ઓછી હોય છે. જર્મન લોકોની કાર્ય કરવાની શક્તિ વધારે છે. જ્યારે એની સામે ભારતમાં જોવા જઈએ તો એવું કહેવાય છે કે ભારતીય શ્રમિકની જે કાર્યક્ષમતા છે એ અમેરિકન શ્રમિક કરતાં લગભગ 1/3 જેટલી જ છે. ત્યાર પછી શ્રમિકનું કૌશલ્ય કેવું છે, શ્રમિકનું શિક્ષણ કેવું છે, એની આવક કેવી છે. આવક વધારે હશે તો એ પોતાનો ન્યુટ્રિશનલ આહાર લઈ શકશે અને એ રીતે એના આરોગ્યમાં, હેલ્થમાં સુધારો થશે અને એની ગુણવત્તામાં સુધારો થશે. આ બધા જ પરિબળો શ્રમની જે ગુણવત્તા છે એને અસર કરતા હોય છે. કામના કલાક, ફેક્ટરીનું વાતાવરણ, કઈ ટેકનોલોજી પર આધારિત યંત્રો વાપરે છે. જો કામના કલાક ઓછા હશે તો એને પર્યાપ્ત માત્રામાં આરામ મળી રહેશે અને સારી રીતે કામ કરી શકશે. પણ કામના કલાકો વધારે હશે તો એ ખૂબ થાકી જાય છે અને સારી રીતે કાર્ય કરી શકતો નથી. એ જ પ્રમાણે જો અદ્યતન ટેકનોલોજી પર આધારિત યંત્ર સામગ્રી વાપરતો હશે તો ગુણવત્તા ઊંચી હશે, ઉત્પાદકતા ઊંચી હશે. પણ જૂના જર્જરિત ટેકનોલોજી વાપરતો હોય તો એમાં શ્રમિકોનો વાંક નહીં હોવા છતાં એમની ઉત્પાદકતા ઘણી જ નીચી રહેતી હોય છે. શ્રમિકોની ઊંચી કાર્યક્ષમતા હોય એની સાથે કઈ પ્રકારનો માનવીય વ્યવહાર કરવામાં આવે છે, એનો જે માલિક હોય, જે મેનેજર છે, એનું વર્તન કેવું છે, એ બધા જ પરિબળો એની કાર્યદક્ષતાને અસર કરતા હોય છે. ટૂંકમાં મિત્રો, શ્રમના ઘણા બધા લક્ષણો છે જે આપણે એક પછી એક જોયા. અને શ્રમની જે કાર્યક્ષમતા ઊંચી હોય તો એનાથી એને વ્યક્તિગત રીતે ઉદ્યોગને અને સમસ્ત દેશને પણ ફાયદો થાય છે. વ્યક્તિગત રીતે એ રીતે ફાયદો થશે કે એના માલિકનો એનામાં કોન્ફિડન્સ વધશે, એને કદાચ વેતન પણ ઊંચું આપવામાં આવે. ઉદ્યોગને એ રીતે ફાયદો થશે કે એ પોતાના કાચા માલનો બગાડ ઓછો કરશે, પોતાની યંત્ર સામગ્રી સાચવી સાચવીને વાપરશે અને એના ઉપર ઓછા સુપરવિઝનની જરૂર પડશે, દેખરેખ ઊંચી રાખવી પડશે. સમસ્ત રાષ્ટ્રને એ રીતે ફાયદો થશે કે જેટલી ગુણવત્તા ઊંચી, જેટલી ઉત્પાદકતા ઊંચી, એટલું એ વધારે ઉત્પાદનમાં વધારે થશે અને એ રીતે રાષ્ટ્રને ફાયદો થશે. તો અહીંયા આપણી શ્રમની ચર્ચાને આપણે ટૂંકમાં પૂરી કરીએ છીએ. હવે આપણે ઉત્પાદનના ત્રીજા સાધન મૂડીને લઈએ. તો મૂડી એ ઉત્પાદનનું ત્રીજું ઉત્પાદિત માનવસર્જિત સાધન છે કે જે ભૂમિ અને શ્રમના સહસંયોજનથી અસ્તિત્વમાં આવે છે. ભૂમિ એકલી બહુ ઉત્પાદન કરી શકતી નથી, શ્રમ એકલો પણ કોઈ ખાસ ઉત્પાદન કરી શકતું નથી. મનુષ્યની પ્રિમિટિવ અવસ્થામાં પણ મનુષ્ય કેટલાક મૂડી વિષયક સાધનોનો ઉપયોગ કરતો હતો. દાખલા તરીકે જ્યારે પ્રાચીન કાળમાં પ્રિમિટિવ અવસ્થામાં મનુષ્ય ખેતી કરતો હતો તો એ પથ્થર દ્વારા જમીનને ખેડવાનો પ્રયત્ન કરતો હતો. અહીંયા પથ્થર જે છે એ એક મૂડીનું સાધન, મૂડી તરીકે કામ કરતું હતું. સિમ્પલ હળ હોય તો એ પણ એક મૂડી સાધન તરીકે કાર્ય કરે છે. મૂડી વગર આપણે ઉત્પાદન બહુ જ નિમ્ન કક્ષાનું રહે અને અત્યારે આપણું જે જીવનધોરણ ઊંચું ગયું છે એ ઊંચા જીવનધોરણની આપણે કલ્પના પણ કરી શકીએ નહીં. તો આવું મૂડી વિષયક જે સાધન છે એ ભૂમિ અને શ્રમના સહ અસ્તિત્વથી, સંયોજનથી અસ્તિત્વમાં આવે છે. એમાં કઈ કઈ ચીજોનો સમાવેશ થશે? તો કે અસંખ્ય ચીજો, દાખલા તરીકે કાચો માલ છે, યંત્ર સામગ્રી છે, મશીન ટૂલ્સ છે, એપ્લાયન્સીસ છે, ટ્રેક્ટર છે, વાહન વ્યવહારના સાધનો છે, એનર્જીના સાધનો છે, ઉર્જાના સાધનો છે, ટ્રાન્સપોર્ટેશનના સાધનો છે, રેલવે છે, જહાજ છે. આ બધી જ વસ્તુઓ કે જે આપણને
દોરા છે, સૂતર છે, સિલાઈના મશીનો છે કે જે આપણને ઉત્પાદનમાં કોઈક ને કોઈક રીતે સહાયક થાય એ બધાનો સમાવેશ આપણે મૂડી વિષયક વસ્તુઓમાં કરી શકીએ છીએ કરીએ છીએ મૂડી એ ઉત્પાદન માટે ખૂબ જ જરૂરી બની ગઈ છે. મૂડીનું મૂડીની કઈ કઈ ખાસિયતો છે એ ખાસિયતોની જો આપણે એક પછી એક ચર્ચા કરીએ તો એમાં સૌથી પહેલું આવે છે કે મૂડી એ માનવ સર્જિત છે, એ કુદરતી નથી. આપણે એના પુરવઠામાં ફેરફાર કરી શકીએ છીએ. ઇટ ઇઝ મેન મેડ એન્ડ ફ્લેક્સિબલ. જ્યારે મૂડીના પુરવઠાની જરૂરત વધતી હોય તો આપણે મૂડી વિષયક વસ્તુઓનું ઉત્પાદન વધારી અને એની આપૂર્તિ વધારી શકીએ છીએ. જો મૂડી વિષયક વસ્તુઓનું માંગ ઘટતી હોય તો એની આપૂર્તિમાં આપણે ઘટાડો કરી શકીએ છીએ. ટૂંકમાં શ્રમની બાબતમાં એ સંભવ નથી, ભૂમિની બાબતમાં તો એ બિલકુલ જ સંભવ નથી કે ભૂમિનો પુરવઠો તો જેટલો આપેલો છે એટલો જ આપણે ગ્રાન્ટેડ લઈ લેવાનો છે. એમાં લાંબા ગાળામાં કે ટૂંકા ગાળામાં કોઈ ફેરફાર સંભવ નથી. મેં હમણાં જ કહ્યું કે શ્રમના પુરવઠામાં ટૂંકા ગાળામાં તો ફેરફાર સંભવ નથી, પણ લાંબા ગાળે કદાચ પ્લાનિંગ કરી અને આપણે એમાં ફેરફાર સંભવ કરી શકીએ. પણ મૂડીનો પુરવઠો આપણા હાથમાં છે કે જ્યારે જ્યારે જે પ્રકારના મૂડી વિષયક સાધનોની માંગમાં વધારો કે ઘટાડો થતો હોય તો માર્કેટની જે પરિસ્થિતિ હોય એને અનુલક્ષી અને આપણે એના પુરવઠામાં વધારો ઘટાડો કરી શકીએ છીએ. ત્યાર પછી મૂડી એ બચત અને ત્યાગનું પરિણામ છે. મૂડી વિષયક સાધનોનું ઉત્પાદન કરવું હોય તો આપણે વર્તમાન વપરાશમાં કાપ મૂકવી પડે. વર્તમાન વપરાશી વસ્તુનું ઉત્પાદન કરતા જે સાધનો હોય એને મૂડી વિષયક વસ્તુના ઉત્પાદનમાં લગાવવા પડે. જ્યાં સુધી આ સાધનો મૂડી વિષયક વસ્તુના ઉત્પાદનમાં રોકાયેલા હોય ત્યાં સુધી એમના ભરણ પોષણની જવાબદારી જે લોકો ઉત્પાદકીય વસ્તુના ઉત્પાદનમાં રોકાયેલા છે એમના ઉપર રહેતી હોય છે. એટલે મીન વાઇલ જ્યાં સુધી ઉત્પાદન મૂડી વિષયક વસ્તુઓથી વસ્તુનું ઉત્પાદન ભવિષ્યમાં ન વધે ત્યાં સુધી વપરાશમાં કાપ મૂકવો પડે છે, બચત કરવી પડે છે. બચત એટલે ખાલી નાણાકીય બચત નહીં પણ વાસ્તવિક બચત, વપરાશમાં કાપ મૂકવી પડે છે કે જેથી કરીને વપરાશી વસ્તુના ઉત્પાદનમાં જે સાધનો રોકાયેલા હતા એને આપણે મૂડી વિષયક વસ્તુઓના ઉત્પાદનમાં લઈ જઈ શકીએ. ટૂંકમાં મૂડી એ બચત અને કરકસરનું પરિણામ છે. આ બચતો નિરર્થક પડી રહે તો પણ એનાથી મૂડી સર્જન થઈ શકતું નથી, પણ બચતોનો ઉત્પાદકીય ઉપયોગ કરવો પડે છે. જે બચતો થઈ હોય એ વેરવિખેર પડી રહે તો પણ મૂડીસર્જન થઈ શકતું નથી. એને એકત્રિત કરવા માટેની બેન્કિંગ, ઇન્સ્યોરન્સ કે નાની બચત યોજનાઓ, આવી અસંખ્ય પ્રકારની યોજનાઓ થકી એને એકત્રિત કરવી પડે છે અને ત્યાર પછી એને આપણે ઉત્પાદકીય ક્ષેત્રે રોકવી પડે છે તો જ મૂડીસર્જન થઈ શકે છે, અન્યથા મૂડીનું સર્જન થઈ શકતું નથી. મૂડી ને ઘસારો લાગે છે અને અલ્ટિમેટલી એ નાશ પામે છે. જેમ જેમ તમે કોઈ એક યંત્રને વાપરો, ટ્રેક્ટર વાપરો, તો ધીરે 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 પ્રતિ વર્ષ એને કેટલો ઘસારો લાગે છે. દાખલા તરીકે ઇન્સ્યોરન્સ કંપની હોય તો એ પણ કોઈક વાહન નવું લીધેલું હોય તો એની કિંમત ઊંચી આંકે છે, પણ પ્રતિ વર્ષ પછી એનું ડેપ્રિસિએશન થતું જાય એટલે કે એ વાહનની કિંમત પ્રતિ વર્ષ ઘટતી જાય છે. કારણ શું કે કારણ કે તમે જેમ જેમ વાહન વાપરો છો તેમ તેમ એને ઘસારો લાગે છે. છેવટે એક એવી પરિસ્થિતિ આવશે કે કામ કરતું બંધ થઈ જાય છે એટલે કે સંપૂર્ણ રૂપથી નાશ પામે છે. તો આ રીતે મૂડીને ઘસારો લાગે છે અને એ છેલ્લે નાશ પામે છે. એને લઈ અને જ્યારે એનો સંપૂર્ણ નાશ થઈ શકે ત્યારે એને રિપ્લેસ કરી શકે તેવી મૂડી વિષયક સામગ્રી જો ફરીથી આપણે ઇન્સ્ટોલ કરવી હોય તો અગાઉથી જ આપણે એના ડેપ્રિસિએશન કોસ્ટ તરીકે કેટલીક રકમ, કેટલીક બચત પ્રતિ વર્ષ ઉત્પાદકો અથવા તો કોર્પોરેશન કંપનીઓ જે છે એ પ્રતિ વર્ષ ડેપ્રિસિએશન કોસ્ટ જેટલી બચત કરતી હોય છે કે જેથી જ્યારે મૂડીનો વિના સંપૂર્ણ રૂપથી મતલબ કામ કરતી બંધ થઈ જાય ત્યારે એને આસાનીથી રિપ્લેસ કરી શકાય. મૂડીને પોતાની ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લેવા બદલ જે વળતર મળે છે એને વ્યાજ કહેવાય છે અને એ વ્યાજનો આધાર મૂડીની સીમાંત ઉત્પાદકતા ઉપર પ્લસ ભવિષ્યના વળતરના આધાર ઉપર, એટલે કે ફ્યુચર એક્સપેક્ટેશન્સ કેવા છે, રેટ ઓફ રિટર્ન કેવો છે, આ બંને પરિબળો મૂડીના વળતર દરને નક્કી કરતા હોય છે. મૂડીની આટલી વિશદ ચર્ચા પછી આપણને એમ થાય કે મૂડી એટલે શું નાણું હશે? તો મિત્રો એનો અર્થ છે ના, કારણ કે નાણાં દ્વારા તમે મૂડી પ્રાપ્ત કરી શકો ખરા. નાણું સંપત્તિ છે ખરું, પણ નાણાંથી કોઈ ઉત્પાદન થતું નથી. મૂડી એ ઉત્પાદનનું સાધન છે અને જેનાથી ઉત્પાદન ન થતું હોય તો એને આપણે ઉત્પાદનનું સાધન કહી શકીએ નહીં. એ રીતે નાણું પોતે ઉત્પાદનનું સાધન નથી પણ ઉત્પાદનના સાધનોને પ્રાપ્ત કરવા માટેનું એક આવરણ માત્ર, એક માધ્યમ માત્ર છે. તો શું પ્રશ્ન એ થાય કે શેર, સિક્યોરિટી, ડિબેન્ચર્સ, બોન્ડ્સ એનો સમાવેશ આપણે મૂડીમાં કરી શકીએ? તો ના, એનો અર્થ પણ ના છે, કારણ કે એ ઓનરશીપના ટાઇટલ છે. એ જે છે એ ડાયરેક્ટલી કોઈ વસ્તુનું ઉત્પાદન કરતા નથી. તો ફરીથી આપણને એક પ્રશ્ન એવો પણ થાય કે શું મૂડી એટલે આવક? ના,
મૂડીવિષયક સાધનોની મદદથી તમે આવક ઊભી કરી શકો છો અને સંપત્તિમાંથી જે આવકનું સર્જન થાય છે, આવક પોતે એક ફ્લો છે, જ્યારે મૂડી જે છે એક ફંડ છે, એક સ્ટોક છે. એટલે આવક જે છે મૂડીમાંથી આવક ઊભી થાય છે. તમે જો એ આવકનો વપરાશી હેતુઓ માટે ઉપયોગ કરી નાખતા હો તો એ આવક કંઈ ફર્ધર કોઈ વસ્તુનું કે સંપત્તિનું સર્જન કરતું નથી. મૂડી એ સંપત્તિનું સર્જન કરનાર એક ઉત્પાદનનું સાધન છે. એટલે તમે આવકને પણ મૂડી કહી શકો નહીં. આમ મૂડી એ નાણું પણ નથી, શેર સર્ટિફિકેટ પણ નથી. મૂડી અને ભૂમિ એ બંને પણ જુદા છે, તેમજ મૂડીને આવક પણ કહી શકાય નહીં. મૂડીના લીધે શું શું ફાયદા થાય છે? તો કે મૂડી એ રાઉન્ડ અબાઉટ મેથડ્સ ઓફ પ્રોડક્શનને શક્ય બનાવે છે. એનાથી ઉત્પાદન અને ઉત્પાદકતામાં ખૂબ જ વધારો થાય છે. એનાથી વૈજ્ઞાનિક ક્ષેત્રે જે શોધખોળ થયા હોય છે, જે નવી ટેકનોલોજી અમલમાં આવી હોય, એનો આપણે ઉત્પાદન ક્ષેત્રે યંત્રો મારફત સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. આમ જો આપણે ટેકનોલોજીકલ પ્રગતિનો લાભ લેવો હોય તો મૂડી એક અનિવાર્ય સાધન છે. કારણ કે જમીન અને શ્રમ એનામાં આપણે આ બધું એપ્લિકેશન કરી શકતા નથી, પણ મૂડી વિશે સાધનો એટલે કે યંત્ર સામગ્રી, નવી નવી ટેકનોલોજી અસ્તિત્વમાં આવી હોય એને અનુરૂપ યંત્રો બનાવી અને આપણે એને ઉપયોગમાં લઈ શકીએ છીએ. મૂડી અશક્ય કાર્યોને શક્ય બનાવે છે. દાખલા તરીકે આપણે પૃથ્વીના પેટાળમાંથી હજારો ફૂટ ઊંડેથી આપણે પેટ્રોલિયમ પ્રોડક્ટ કે કોઈ મિનરલ્સ કાઢવા હોય તો માત્ર શ્રમ દ્વારા તો એ લગભગ અશક્ય જેવું લાગે, પણ આપણે ડ્રિલિંગ મશીનની મદદથી એ કાઢી શકીએ છીએ. મૂડીનો બીજો ફાયદો એ છે કે એને શ્રમના વૈતરામાં ખૂબ જ ઘટાડો કર્યો છે. જે કાર્યો પહેલાં મનુષ્યના પીઠ થકવી દેતા હતા એને થકવી નાખતો હતો. દાખલા તરીકે બંદર ઉપર, શિપમાંથી બંદર ઉપર જ્યારે માલ લાગવાનો હોય તો જ્યારે એ મજૂરો દ્વારા થતું હતું તો બહુ જ ખરાબ પરિસ્થિતિ હતી, પણ અત્યારે ક્રેનની મદદથી આસાનીથી આપણે માલની અવર જવર કરી શકીએ છીએ. તો આમ યાંત્રિક સાધનોની મદદથી જે શ્રમ છે એના ડ્રજરીમાં ખૂબ જ ઘટાડો થયો છે, અને એ રીતે મૂડી જે છે એ ઉત્પાદનનું ખૂબ જ વર્તમાન સમયનું ઉપયોગી સાધન છે. મૂડી જેટલી વધારે હોય, વર્તમાન સમયમાં કોઈ એક દેશના વિકાસનો આધાર મૂડી વિષયક સાધનો ઉપર રહેલો છે. જેટલી મૂડી વધારે એટલો દેશનો વિકાસ વધારે. અને મૂડીનો જથ્થો જે છે એનો આધાર મૂડી સર્જનની પ્રક્રિયા ઉપર રહેલો છે. દાખલા તરીકે અત્યારના જે વિકસિત દેશો છે એમના વિકાસનો આધાર એમના મૂડીસર્જનની પ્રક્રિયાને આપણે આપી શકીએ છીએ. વિકસિત દેશો છે એમના જીડીપીના લગભગ 15-20% જેટલું મૂડીસર્જન થતું હોય છે, જ્યારે આપણે ભારતમાં અત્યારે વર્તમાન સમયમાં આ દર થોડો ઊંચો ગયો છે, 12-15% જેટલો, પણ ભૂતકાળમાં એ ખૂબ જ નીચો હતો. જેટલું મૂડીસર્જન ઊંચું હોય એટલું આપણે વિકાસની પ્રક્રિયા ઝડપી આગળ ધપાવી શકીએ છીએ. મૂડીસર્જન માટે બચતો અનિવાર્ય છે. આ બચતો આપણને જુદા જુદા ક્ષેત્રોથી પ્રાપ્ત થઈ શકે. દાખલા તરીકે કૌટુંબિક બચતો કે જે વ્યક્તિઓ વ્યક્તિગત ધોરણે કરતી હોય, કોર્પોરેટ બચતો કે જે મોટા મોટા કોર્પોરેશનો અને કંપનીઓ કરતી હોય છે અને જેનું પુનર્મૂડીરોકાણ કરતી હોય છે, ગવર્મેન્ટની બચતો, સરકારી બચતો કે સરકારમાં પબ્લિક સેક્ટરમાં જે મુનાફો થયો હોય અથવા ટેક્સ દ્વારા જે આવક આવી હોય, ડેફિસિટ ફાઇનાન્સિંગ કરીને જે નવું નાણું સર્જન કર્યું હોય એનું પણ ઉત્પાદકીય મૂડીસર્જનમાં ઉપયોગ કરી શકાય છે. અને આ રીતે મૂડીસર્જનમાં આપણે વધારો કરી શકતા હોઈએ છીએ. તો મિત્રો, મૂડી જે છે એ ઉત્પાદનનું ખૂબ જ અગત્યનું સાધન છે, કારણ કે કોઈપણ દેશના વિકાસનો આધાર અત્યારે મૂડીના જથ્થા ઉપર રહેલો છે. હવે ઉત્પાદનના ચોથા સાધનની આપણે, કે જે ખૂબ જ અગત્યનું છે, એની આપણે ચર્ચા કરી લઈએ, જે છે નિયોજક. નિયોજક વગર ગમે તેટલા ઉત્પાદનના સાધનો હોય, ગમે તેટલી ગુણવત્તા હોય, પણ ઉત્પાદન થઈ શકતું નથી. કોઈ એક દેશ પાસે ગમે તેટલી મૂડી હોય, ભૂમિ હોય, શ્રમિકો હોય, પણ આ બધા જ ઉત્પાદનના સાધનો જો છૂટા છવાયા અને વેરવિખેર પડી રહેતા હોય તો ઉત્પાદનની પ્રક્રિયાનો પ્રારંભ થઈ શકતો નથી. તો નિયોજક એ ઉત્પાદનનું એક એવું સાધન છે કે જે વેરવિખેર રહેલા ઉત્પાદનના સાધનોને એકત્રિત કરે છે, ઇનિશિયેટ કરે છે, ઉત્પાદનની પ્રક્રિયાનો પ્રારંભ કરે છે અને નિયોજન કાર્ય કરે છે. જે નિયોજન કાર્ય કરે છે એને આપણે નિયોજક કહી શકીએ. દાખલા તરીકે ધંધાની પસંદગી કરવી, એટલે કે શું ઉત્પન્ન કરવું, ત્યાર પછી એનું કદ નક્કી કરવું, ઉત્પાદનનું કદ, કેટલા પ્રમાણમાં વસ્તુ ઉત્પન્ન કરવી, ઉત્પાદનની પદ્ધતિ નક્કી કરવી, એટલે કે કઈ પદ્ધતિથી આપણે વસ્તુનું મૂડી પ્રચુર પદ્ધતિથી કરીશું કે શ્રમ પ્રચુર ઉત્પાદન પદ્ધતિથી કરીશું. ત્યાર પછી જે ઉત્પાદનના સાધનો છે એના ઉપર દેખરેખ રાખવાનું કાર્ય છે. ધંધામાં અનિશ્ચિતતા ઉઠાવવી, જોખમોનો સામનો કરવો, નવ સંશોધનોનું પ્રવર્તન કરવું, ઉત્પાદનના સાધનોને જે રોક્યા હોય એમને યોગ્ય વળતર આપવું, યોગ્ય સમયસર વળતર આપવું, આ બધા જ નિયોજન કાર્યનો એક ભાગ છે. જે કોઈ વ્યક્તિ આ નિયોજન કાર્ય કરતું હોય એને નિયોજક કહી શકાય. તો નિયોજક એટલે જે વ્યક્તિ નિયોજન કાર્ય કરે છે તે, એની વિશેષતા શું છે કે નિયોજન એ જોખમ ઉઠાવે છે. ધંધામાં
જોખમ ઉઠાવવાની કામગીરી બહુ અઘરી હોય છે. શ્રમિકો આપેલું સોંપેલું કામ કરી શકે છે પણ પોતાની રીતે ધંધાનું જોખમ ઉઠાવી શકતા નથી. એ જ પ્રમાણે ધંધામાં ધંધાનું આયોજન કરવું, એને ઇનિશિયેટ કરવો, એનો પ્રારંભ કરવો, અનિશ્ચિતતાઓનો સામનો કરવો, આ બધા જ કાર્યો નિયોજકના રહેતા હોય છે. નિયોજકની કામગીરી બહુ જ દુષ્કર હોય છે. એને જે ટેકનિકલ પ્રગતિ થાય એ નવ સંશોધનોનો ધંધા ક્ષેત્રે અમલ કરવાનો હોય છે. કોઈ ઉત્પાદનના નવા કાચામાલના સ્ત્રોત શોધી કાઢવા, જૂના સ્ત્રોત હોય એના નવા સોર્સો શોધી કાઢવા, ઉત્પાદનની નવી ટેકનોલોજીનો અમલ કરવો, નવા માર્કેટ શોધવા, આ બધા જ નવસંશોધનોનો પ્રયોગ પણ ઉત્પાદક પોતે કરતો હોય છે. ઉત્પાદક એ ધંધામાં જોખમ ઉઠાવે છે. બીજા સાધનો વચ્ચે અને નિયોજક વચ્ચે ખૂબ જ ફરક છે. કારણ કે નિયોજકને જે વળતર મળે છે એ હંમેશા હકારાત્મક જ હોય એવું નથી. કારણ કે જો ધંધો ખોટમાં જાય, જો એની ધારણાઓ ખોટી પડે, એનું પ્લાનિંગ ખોટું જાય તો ધંધામાં નફો થવાના બદલે ખોટ જાય છે અને ખોટનો અધિકારી જે છે એ નિયોજક બનતો હોય છે. એટલે નિયોજકનું જે વળતર છે એ અન્ય સાધનોની જેમ નિશ્ચિત નથી હોતું પણ અનિશ્ચિત હોય છે. જો એનો ધંધો પાર પડે, એટલે કે એની જે ધારણાઓ જે છે એ બરાબર કામ કરતી હોય તો એને ખૂબ મોટો પ્રોફિટ થાય. પણ જો એ ધારણાઓ અવળી પડે કોઈ કારણસર, અત્યારે તો ગ્લોબલ ફેક્ટર્સ, વૈશ્વિક પરિબળો પણ નાનામાં નાનો ફેરફાર થાય તો એની ધંધા ઉપર મોટી ઉથલપાથલો અને મોટી અસરો થતી હોય છે. તો એવા કારણોસર જો ખોટ જાય તો એ ખોટ પણ નિયોજકને ભોગવવી પડતી હોય છે. એટલે નિયોજકનું જે વર્તન છે એ નિશ્ચિત હોતું નથી. કઈ વ્યક્તિ નિયોજક બની શકે? તો જે વ્યક્તિમાં અમુક ગુણ હોય, દાખલા તરીકે નેતૃત્વ શક્તિ હોય, કારણ કે એને ઉત્પાદનના બધા સાધનોને સાથે લઈને કામ કરવાનું છે. જો ઉત્પાદનના સાધનોના સ્વભાવ અંગેની, એની ગુણવત્તા અંગેની એને જાણકારી ન હોય અને કઈ રીતે કામ કઢાવવું એને ના આવડતું હોય તો એ વ્યક્તિ નિયોજક બની શકે નહીં. કામ કરવા કરતાં કામ કઢાવવાની જે કળા છે એ નિયોજકનું એક ખાસ પાસું હોય છે. એને ઉત્પાદનના સાધનોનું યોગ્ય રીતે પ્રયોજન કરી એમની પાસેથી કામ કઢાવવાનું હોય છે. નિયોજક એ બજાર અંગેની અને ધંધા અંગેની સંપૂર્ણ જાણકારી ધરાવતો હોવો જોઈએ. દાખલા તરીકે વસ્તુની માંગ કેવી છે, આ વસ્તુ માટેની યંત્ર સામગ્રી ક્યાંથી મળશે, કાચો માલ ક્યાંથી મળશે, એના ભાવ કેવા હશે, માર્કેટમાં માંગ કેવી છે, ભવિષ્યમાં કયા ભાવે એનું વેચાણ થશે, ભવિષ્યમાં ભાવોમાં શું ઉથલપાથલ થવાની સંભાવના છે, આવું એ બધું કન્સીવ કરે છે. એ આ દૂરંદેશિતાપૂર્વક એ બધું જોઈ શકતો હોય અને બુદ્ધિપૂર્વક નિર્ણય લઈ શકતો હોય, ત્વરિત નિર્ણય શક્તિ હોય અને જેમ આર્થિક પરિસ્થિતિ બદલાય તે પરિસ્થિતિ અનુસાર એ પોતાના ડિસિઝન, તાત્કાલિક શીઘ્ર નિર્ણય શક્તિ આપણે જેને કહીએ એ કરી શકતો હોય તો એવી વ્યક્તિ સફળ નિયોજક બની શકતી હોય છે. નિયોજકનો બીજો અગત્યનો ગુણ છે કે આશાવાદ. દુનિયામાં ઘણા બધા ટાટા, બિરલા કે ફોર્ડ નથી બની શક્યા, કારણ કે સોંપેલું કામ કરવું એ અલગ વસ્તુ છે અને પોતાની રીતે પોતાની બુદ્ધિ અને આવડતથી કોઈ વસ્તુ ઊભી કરવી એ જુદી વસ્તુ છે. કોઈ એક દેશમાં કેટલો વિકાસ થશે એનો આધાર જેટલા ઉત્પાદનના અન્ય સાધનો પર નથી, એનાથી વિશેષ નિયોજકીય શક્તિ ઉપર છે. મિત્રો, તમે જુઓ કે જાપાન આજે વિશ્વમાં બીજા નંબરનો ઇકોનોમી છે. જાપાન પાસે કોઈ લગભગ કહી શકાય એવું કોઈ સાધન સંપત્તિ નથી, કુદરતી સંપત્તિ નથી, ભૂમિ નથી, જ્વાલામુખીઓનો દેશ છે. છતાં પણ ત્યાં નિયોજકીય શક્તિ, એક એન્ટરપ્રિન્યરશિપ જેને આપણે કહીએ, ઓર્ગેનાઇઝિંગ પાવર, જે બધા જ જે એડવર્સ ફેક્ટર્સ હોય છે એને પહોંચી વળે છે અને ગમે ત્યાંથી પોતાના દેશમાં કાચો માલ નથી થતો, પ્રોડ્યુસ થતો તો શું, બીજી જગ્યાએથી સસ્તામાં સસ્તો સારો કાચો માલ લાવી અને એને પ્રોડ્યુસ કરી અને આખા વર્લ્ડના માર્કેટમાં જાપાન જે છે એ પોતાની પ્રોડક્ટ વેચે છે. એટલે નિયોજકીય શક્તિ એવી વસ્તુ છે કે જે બધા જ અવરોધોને પાર કરી શકે છે અને આર્થિક પરિસ્થિતિને જે છે એ પહોંચી વળી શકે એવી ક્ષમતા ધરાવતો હોય તો એ નિયોજક બની શકે છે. નિયોજકનું વળતર જે છે એ નકારાત્મક પણ હોઈ શકે. હમણાં જ કહ્યું કે ખોટ જાય તો નિયોજકને કંઈ વળતર તો મળતું જ નથી, પણ ઉપરથી જે મૂડી હોય એ પણ ગુમાવવાનો વખત આવે છે. એ જ પ્રમાણે ઉત્પાદનના બધા સાધનો હોય પણ જો નિયોજક ન હોય તો ઉત્પાદન થઈ શકતું નથી, કારણ કે બધા સાધનો છૂટા છવાયા, સ્કેટર્ડ, એમના એમ વણવપરાયેલા પડી રહેતા હોય તો ઉત્પાદનની પ્રક્રિયાનો પ્રારંભ થઈ શકતો નથી. હવે આપણે જ્યારે નિયોજકની ચર્ચા કરી રહ્યા છીએ તો શોર્ટમાં અને ખૂબ જ ઝડપથી આપણે થોડુંક એ પણ જોઈએ કે શું નિયોજક એટલે મેનેજર? તો ના, એવું નથી. મેનેજર જે છે એક સહાયક તરીકે ધંધામાં અથવા તો જે કારખાનું કે ફેક્ટરી હોય એનામાં સુપરવિઝનનું કામ કરવું, ઉત્પાદનના બધા સાધનો વ્યવસ્થિત રીતે કાર્ય કરે એ દેખરેખ રાખવી, અન્ય હિસાબો રાખવા, એ બધી કામગીરી જે છે એ મેનેજરની હોય છે. મેનેજરનો પગાર પહેલેથી ફિક્સ હોય છે. નિયોજકનો નફો જે છે એ ફિક્સ હોતો નથી. નિયોજકને જે વળતર પ્રાપ્ત થાય છે એને અર્થશાસ્ત્રમાં નફો કહેવાય છે, એ પહેલેથી ફિક્સ હોતો નથી.
મેનેજરનું વળતર કોઈ દિવસ નકારાત્મક હોઈ શકે નહીં, પણ મેનેજરનું વળતર કોઈ દિવસ નકારાત્મક હોઈ શકે નહીં, પણ નિયોજકનું વળતર નકારાત્મક પણ હોય છે. મેનેજર એ પોતાના નિર્ણયો સ્વતંત્ર રીતે લઈ શકતો નથી. હા, એ ગુડ ફેથમાં પોતાની સલાહ આપી શકે નિયોજકને, કે બીજી કોઈ સહાય કરી શકે, પણ એ નિયોજકને ફોર્સ નથી પાડી શકતો પોતાના નિર્ણયનો અમલ કરાવવા માટે. નિયોજક એ આખરી છે, એની પાસે આખરી સ્વતંત્રતા છે કે શું કરવું અને શું ન કરવું. એટલે મેનેજર અને નિયોજક વચ્ચે આ પાયાની તફાવત છે કે નિયોજક સ્વતંત્ર છે, જ્યારે મેનેજર એ નિયોજકને આધીન હોય છે અને પરતંત્ર હોય છે. બીજી વસ્તુ એ કે શું નિયોજક એ મૂડીપતિ છે, તો એનો પણ જવાબ છે ના. મૂડીપતિ અને નિયોજક એક પણ હોઈ શકે અને બંને જુદા પણ હોઈ શકે. જો નિયોજક પોતે જ ધંધામાં પોતાની મૂડી રોકતો હોય તો કેટલાક અંશે, જેટલા અંશે એણે પોતાની મૂડી ધંધામાં રોકી છે એટલા અંશે એ મૂડીપતિ પણ છે અને નિયોજક પણ છે. પણ ઘણી વખત એવું બને કે નિયોજક પાસે ધંધા માટે મૂડી ન હોય તો એને મૂડી ઉછીની લેવી પડે. તો આવી પરિસ્થિતિમાં ઉછીની મૂડી આપનાર વ્યક્તિ મૂડીપતિ કહેવાય, જ્યારે ધંધાની જે જવાબદારી ઉઠાવે છે, જોખમ ઉઠાવે છે, ધંધાને શરૂઆત કરે છે, એને આપણે નિયોજક કહીએ છીએ. મૂડીપતિને પોતાની મૂડીના ઉપયોગ બદલ નિશ્ચિત વ્યાજ સમયના ગાળાને અનુલક્ષીને પ્રાપ્ત થવાનું જ છે. મૂડીપતિનો જે રેટ ઓફ રિટર્ન છે એ ક્યારેય નેગેટિવ હોઈ શકે નહીં. અહીંયા ફરીથી હું તમને કહું કે નિયોજકનું વળતર નિશ્ચિત પણ હોતું નથી અને એનો વળતરનો જે દર છે એ નેગેટિવ પણ હોઈ શકે છે. એટલે કે મૂડીપતિ અને નિયોજક એ બંને એક જ નથી. એ જ રીતે નિયોજકના કાર્યને સમાવેશ શ્રમમાં પણ ન થઈ શકે, કારણ કે નિયોજન કાર્ય જે છે એ ફક્ત ફિઝિકલ કે મેન્ટલ કાર્ય, શારીરિક માનસિક કાર્ય પણ નથી, પણ કંઈક વિશિષ્ટ પ્રકારની આવડત માંગી લેતું કાર્ય છે. એટલે નિયોજક જે છે એ ઉત્પાદનનું અતિ મહત્વનું સાધન છે. આ મિત્રો, આપણે સંક્ષેપમાં, કારણ કે આ ટોપિક બહુ જ બૃહદ છે અને આનામાં એક એક સાધન પાછળ કદાચ એક નહીં પણ 2-3 લેક્ચર જરૂરી હોય છે, પણ અહીંયા મારાથી જેટલું બની શક્યું એટલું મેં તમને આપવાનો પ્રયત્ન કર્યો છે. જય હિન્દ, જય ભારત. Sandhan, All Gujarat Integrated Classroom. Satellite na madhyam thi jodti kadi, etle Sandhan.